જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. હું વિચારતો હતો હમણાં
કે જ્યારે કહેવામાં આવ્યું 2019 સુધીના કેમ્પના દાતાઓ અમારી પાસે છે, હવે તમે કલ્પના કરો કે 2019માં ચૂંટણી આવવાની છે લોકસભાની. હવે એમાં અક્ષયની આવશે કે નહીં એ મને ખબર નથી. અત્યારે આપણે 2 વર્ષ થયા, હજી 1.5 વર્ષ થયું એમ કહેવાય, પણ 2 વર્ષ હમણાં પૂરા થઈ જશે બરાબર. હજી 2014 પછી 2019ની ચૂંટણીનું કોઈ આયોજન કે વિઝન આપણા સરકારો પાસે હોતું નથી. પછીની ચૂંટણીમાં શું કરશું એમ બરાબર. પણ આ વાગડ સમાજથી, આ વાગડ કલા કેન્દ્ર સંસ્થાના આ બધા હોદ્દેદારોને હું અભિનંદન એટલે આપું, એ ટીમને અભિનંદન એટલે આપું કે એમના અક્ષયથી તો આવી જ ગયા છે. જુઓ 2019 લગીને મેડિકલ કેમ્પ છે, એ રેડી છે. આ સરકારે શીખવાનું છે આપણી પાસે કે આયોજન કેમ કરું શિસ્તબદ્ધ રીતે સમય મુજબ. તો મને ગમે છે એટલે હું કારણ સહિત તમને કહું છું શા માટે ગમે છે. આમ પણ હું પર્યુષણમાં તો ઘણી વાર આવતો હું છું, પણ નવીનભાઈ હમણાં આ જ વિસ્તારમાં દાદરમાં બોલાવેલો મને, અને ત્યારે પણ આવેલો અને ઘણા બધા મિત્રો મળેલા મને, તો હું ત્યારે પણ ઘણી વાર કહેતો હોઉં છું કે જૈન ધર્મની આ વિશેષતા છે અને આ મને બહુ ગમતી વિશેષતા છે. હું જૈન નથી, પણ મને જે ગમે છે એનો ગુલાલ કરવાનો મને હક છે. એટલે હું કહેતો હોઉં છું કે એક તો નવકાર મંત્રની પ્રાર્થના. તમે વિચાર કરો, આખા જગતમાં જેટલી પ્રાર્થનાઓ છે એ બધી કોઈને કોઈ ઈશ્વર, કોઈને કોઈ સંસ્કૃતિ, કોઈને કોઈ વ્યક્તિને સંબોધીને છે, કોઈ ગુરુને સંબોધીને છે. એકમાત્ર નવકાર મંત્ર એવી ગ્લોબલ પ્રેયર છે કે આજે યુનાઇટેડ નેશન્સે કોઈ એક પ્રાર્થના પસંદ કરવી હોય ને આખી દુનિયામાંથી, તો નવકાર મંત્ર જ પસંદ કરી શકે. કારણ કે એમાં કોઈ એક વ્યક્તિની પૂજા નથી, કોઈ એક ધર્મની પણ પૂજા નથી, કોઈ એક સંસ્કૃતિ કે ભૂગોળની પણ પૂજા નથી. જે પામી ગયા, જે પહોંચી ગયા, જે આચાર્ય થયા, જે અરિહંત થયા, જે સિદ્ધ થયા, એ તમામને અમારા નમસ્કાર છે. એટલા પૃથ્વી ઉપર જે આવી ગયા ને હજી આવશે એ બધાને અમારા નમસ્કાર છે. જે પામી ગયા, જીસસ ક્રાઇસ્ટને નમસ્કાર, મોહમ્મદ પૈગંબરને નમસ્કાર, ગૌતમ બુદ્ધને નમસ્કાર, રામ અને કૃષ્ણને નમસ્કાર, જે પામી ગયા બધાને નમસ્કાર. આવી અદ્ભુત પ્રાર્થના મેં જગતની કોઈ સંસ્કૃતિમાં જોઈ નથી. આ માત્ર જૈન ધર્મ પાસે, જૈન શાસન પાસે આ પ્રાર્થના છે. અને મને જે ગમતી વાત છે, જે હું ઘણીવાર કહેતો હું છું, અનેકાંત સ્યાદવાદ સાયન્ટિફિક કોન્સેપ્ટ જે બધા લઈને ચાલે છે, એટલે મારે અત્યારે કંઈ ધર્મ ઉપર પ્રવચન કરવા આવ્યો નથી, એટલે હું એની વાત તો લંબાવવાનો નથી. મારે વાત તો યુવાનીની કરવાની છે. આપ બધા જે જુવાન મિત્રો જો છો, કારણ કે માતા પિતાઓ પણ બેઠા છે, એમને એ રસ હોય કે અમારા સંતાનો કંઈક ડેવલપ થાય. અને હું આ જેટલા જુવાન સંતાનો બેઠા છે એને ખાતરીથી કહું, ગેરંટીથી, મોટા ભાગના દીકરા દીકરીને મૂંઝવણ હોય મમ્મી પપ્પાને શું ગિફ્ટ આપવું. બીજાને ગિફ્ટ આપવી હોય તો મમ્મી પપ્પા પૈસા આપે, મમ્મી પપ્પાને ગિફ્ટ આપવી હોય તો આપણે કેવી રીતે આપીએ. હું એ પ્રશ્નનું સોલ્યુશન તમને કરી દઉં. તમે તમારા મમ્મી પપ્પાના અપેક્ષાઓ કે સપનાઓ કરતાં પણ વધારે આગળ નીકળીને સુખી થઈને બતાવો ને, એ જોઈને મમ્મી પપ્પાનું કલેજું ઠરે, એનાથી મોટી જગતમાં સંતાને આપેલું કોઈ ગિફ્ટ જ નથી. મા બાપ આ જગતની બેસ્ટ ગિફ્ટ છે. તમે કોઈ પણ મા બાપને પૂછો, જગતની બેસ્ટ ગિફ્ટ છે, એને આનંદ જ થાય. અને ઘણી વખત એવું બનતું હોય છે કે આકાશમાં પતંગો ચગતા આપણે જોઈએ ને, આપણે રાજી થઈ જઈએ. પતંગો આકાશમાં ત્યારે જ ચગે કે જ્યારે નીચે ફિરકી અને માંજો હોય. મા બાપ છે, ફિરકી છે, માંજો છે, અગાસીમાં હોય દેખાય નહીં આપણને, પતંગો હવામાં હોય ગગનમાં હોય દેખાય, પણ કોઈ પણ ફિરકી આકાશની અંદર પોતાનો માંજો પહોંચાડે ત્યારે જ પતંગ ત્યાં ઢકી રહેતો હોય છે. એટલે જગતની અંદર સફળ થયેલા વ્યક્તિત્વો છે, કોઈ ગુરુજન, કોઈ વડીલો, કોઈ સમાજ અને કોઈ માતા પિતા, આ શિલ્પીઓના ટાંકડે ઘડાયેલી પ્રતિમાઓ હોય છે કે જે જોઈને આપણે એનું પૂજન કરીએ છીએ, એની વાહવા કરીએ છીએ. મારો જાત અનુભવ છે. મને હમણાં જક્ષીભાઈ પૂછતા હતા બાજુ બેસીને કે તમે આટલા બધા પુસ્તકો છે તમારા ઘરમાં, મેં કીધું હું બોલવા જઈશ ત્યારે એનું રહસ્ય કહીશ. હું નાનો હતો ત્યારે હું નક્કી કરવામાં આવ્યું મને ઘેર ભણાવો, હોમ સ્કૂલિંગ. અને ઘેર ભણાવો એટલે કોઈ મોટો ઓફિસર બનાવવા માટે કે કોઈ સાયન્ટિસ્ટ બનાવવા એવું નહીં, મધ્યમ વર્ગનું કુટુંબ હતું. મા બાપ બંને ટીચર હતા, શિક્ષક હતા. માએ નોકરી છોડી દીધી, આજે તો આ દુનિયામાં નથી. અને પિતાએ એવું નક્કી કર્યું કે ભાઈ હું બધા પુસ્તકો લઈ આવું, માએ એવું નક્કી કર્યું કે બધું ભણાવે, તો રોજનું એક પુસ્તક લઈ આવવાનું નક્કી છે. એક અભ્યાસક્રમ તો મર્યાદિત હોય, એમાં ઘણા અડધો તો ઓપ્શનમાં કાઢી નાખે, તો રોજનું એક પુસ્તક વાંચે તો વ્યક્તિની દિશાઓ ખુલે. એ ઘણી વખત કહેતા, અને એ મારે કોઈ પણ વિદ્યાર્થીને કહેવું છે કે આ જગતમાં શીખતા શીખી જાઓ ને તો તમારી પ્રગતિને કોઈ રોકી શકે એમ નથી. શીખતા શીખી જાઓ, જે પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિમાંથી કશું શીખતા જાય. જિંદગી આપણી ઉપર લીંબુ ફેંકે તો એ લીંબુ ખાટું હશે, આપણે ખિસ્સામાં ખાંડ રાખ્યું, લીંબુમાં નાખીને ગટગટ આવી જાઓ. આ બહુ ચિંતા કરવા જેવી વાત છે ને. આપણે ખોટી આવી ચિંતામાં હું ઘણી વાર જોઉં. આપણે આમ રવિવારની સાંજે જમવા માટે જઈએ, તમે વિચાર કરો, પહેલાં તો આપણે ખરેખર 1.5 કલાકનો ટ્રાફિક હોય, પછી 1 કલાકનું વેઇટિંગ હોય, પછી 20 મિનિટ જમવાનું, વળી પાછું 1.5 કલાકનો ટ્રાફિક. આટલું આપણે કરીએ અને ત્યારે શું કરીએ? આપણે જ્યારે આમ જઈએ કોઈ હોટલની અંદર સારી, તો વેલકમ ડ્રિંક આપે,
વેલકમ ડ્રિંકમાં લેમન ફ્લેવરનું ડ્રિંક આવે, જે આપણે પી જઈએ, જે આર્ટિફિશિયલ હોય, એક મહિના પહેલાં બેક થયેલું હોય, એટલે બોટલ ઉપર પણ લખેલું હોય કન્ટેન્ટ્સનો રિયલ ફ્રૂટ, આ તો ફ્લેવર ડ્રિંક છે, એ આપણે પૈસા ચૂકવીને પી જઈએ, અને છેલ્લે ફિંગર બોલ આવે એમાં તાજું લીંબુ પડ્યું હોય, એનાથી હાથ ધોઈ એમ લૂછી નાખી દીધું. જિંદગીમાં આપણે ઘણી વખત એવું થાય છે, પેકેજિંગ સારું હોય ને એટલે ખોટું લીંબુ પી જતા હોઈએ છીએ, અને પેકેજિંગ નબળું હોય ને તો તાજું લીંબુ ફેંકી દેતા હોઈએ છીએ. ભણતર એને કહેવાય કે જેને તાજા લીંબુની પરખ થાય. આ શિક્ષક એ મારા, મેં કહ્યું ને કે મારી માતા દેશી વ્યક્તિ હતા, પણ એને આ બધી અમુક સૂઝ સમજ હતી, થોડું ઘણું ભણેલા પણ હતા ગ્રેજ્યુએટ સુધી, એટલે ભણાવવાનું પ્રાથમિક શિક્ષણ એમણે કર્યું ને પછી મને હાઈસ્કૂલમાં મોકલ્યું. પણ એ કહેતા વારંવાર, અને એની બહુ પાયાની સૂઝ હતી કે ઘી અને ઘાસલેટ બંને પીળા રંગનું પ્રવાહી હોય, ક્યારેક પરીક્ષાના પરિણામમાં તો આમ તેમ થાય, ઘીના ડબ્બા ઉપર ઘાસલેટનું સ્ટીકર ચોંટી જાય, ઘાસલેટના ડબ્બા ઉપર ઘીનું સ્ટીકર ચોંટી જાય, કલર સરખો હોય પણ ડબ્બો ખુલે ને તો સુગંધ અલગ અલગ, એકમાં ગંધ હોય એકમાં સુગંધ હોય, એમ ક્યારેક કોઈના પરીક્ષાના પરિણામની અંદર આમ તેમ માર્ક થઈ જાય તો બહુ મૂંઝાવવું નહીં, રિક્ષા અને પરીક્ષા જિંદગીમાં ક્યારેય એક ગયા પછી બીજી ન મળે એવું બનતું નથી. શરત એટલી જ છે, તમારે રોડ ઉપર ઉભા રહેવું પડે, ઘેર જતા ને રિક્ષા પાછી ન મળે, એટલે તમને ઘેર બોલાવવા ના આવે, તમારે રોડ ઉપર ઊભું પડે, એમ પરીક્ષાઓ દેવા માટે પણ તમારે ત્યાં ઉભા રહેવું. બરાબર, તમે આપણે કહીએ રાઈટ પ્લેસ ઇઝ ધ રાઈટ ટાઈમ, રાઈટ ટાઈમની જ રાહ જોતા જોતા બધા કેટલાય લોકો છે ને એ ટાઈમ પાસ કરી, રાઈટ પ્લેસ ઇઝ ધ હોલ્ડ ટાઈમ, કાયમ માટે ઉભા રહેવું પડે સાચી જગ્યાએ જઈ, રોજ દરવાજો ખોકડાવો. અને એ વાવેતર જે મારામાં થયું, રોજનું એક પુસ્તક, રોજની એક ચોકલેટ તો સસ્તી પડે, 2 રૂપિયા 5 રૂપિયાની આવી જાય, પુસ્તક તો મોંઘું પડે. તો મારી માએ એવું નક્કી કર્યું કે ક્યારેય આજીવન હું સોનું નહીં પહેરું, સોનાના ઘરેણાનું કોઈ પણ ગૃહિણીનું, સામાન્ય ગૃહિણીનું એક બજેટ હોય આપણે, આપણા કુટુંબમાં, તો આજીવન હું સોનું નહીં પહેરું. એ ગુજરી ગયા ત્યારે પણ એમની વાક, નાકની ચૂંક અને કાનની વાળી હોય એ મારા મામીએ આપવી પડી કે અંતિમ સંસ્કારમાં આપણે મૂકીએ. એમણે સોનું પહેર્યું જ નહીં, પણ એમણે સોનું છે એ પુસ્તકોના રૂપે પોતાના ઘરમાં સંગ્રહ કરીને મને આપ્યું. ઘણીવાર એવું કહેતો હોઉં છું, આ મને જે એમણે તાલીમ આપી, અમારા ઘરમાં તો કોઈ વ્યસન હતું જ નહીં, પણ એ બધા અમારા જે અમુક સ્વજનો હતા, સંબંધીઓ હતા, એમને એમ કહેતા કે ભાઈ તમારે છોડવું ન હોય તો કાંઈ વાંધો નહીં, તમે જેટલા ગુટકા ખાઓ કે જે કંઈ તમારું વ્યસન હોય, ઘણાને સાડી લેવાનું વ્યસન, ઘણાને જેમ ગુટકા ખાવાનું વ્યસન હોય, આ તો રામાયણના જમાનાથી ચાલ્યું આવે છે. સીતાને સુવર્ણ મૃગનો મોહ ન થયો, એ તો આજના સીતાઓ પણ નીકળા હોય ને સેલનું પાટિયું જોવે તેને રામને ઠોસો મારીને કહે કે હવે લઈ આવો, તમારું જે થવું હોય થાય પણ આ લઈ આવો. એટલે એ ઘણીવાર એમ કહેતા કે તમે જે તમારો શોખ હોય, તમારું વ્યસન હોય, એના માટે પૈસા ખર્ચો ને એક કાચની બરણી રાખો, જેટલા પૈસા એમાં નાખો ને એટલા જ પૈસા એ બરણીમાં નાખો, તમારી સાડી ઘરેણા કોઈ જેને જે પાન ગુટકા જે કંઈ પ્રકારના વ્યસન હોય એમાં જેટલા પૈસા નાખો એટલી જ કાચની બરણીમાં નાખો, અને એક મહિના પછી કાચની બરણીના પૈસા પુસ્તકો, વાંચન અને જ્ઞાનના સંવર્ધન માટે ઇન્વેસ્ટ કરો તમારા સંતાન. નવો પ્રયોગ હતો, આપણે કોઈ કોઈ ચોપડીમાં લખાયેલો પ્રયોગ નથી, પણ આ કરવા જેવો પ્રયોગ છે. આપણે ઘણી વાર કહીએ છીએ કેમ નવી પેઢી ડેવલપ નથી થતી, હું તો કહું છું નવી પેઢી બહુ સ્માર્ટ પેઢી છે, આપણી ફ્લોપી ડ્રાઈવ છે એમના બ્લુરે પ્લેયરમાં રન નથી થતી, આપણી ફ્લોપી ડ્રાઈવ ઘણી વાર જૂની ડેટા લઈને આવે છે, આમની નવી સિસ્ટમ છે, અને જમાનો એટલી ઝડપથી આગળ વધે છે મિત્રો, જો આપણે બદલાશું નહીં, આપણે નવી વાતો શીખશું નહીં, આપણે આપણા જ્ઞાનને અપડેટ નહીં કરીએ તો ખાલી ડિગ્રીઓના જોરે, ખાલી સંપત્તિના જોરે પણ ટકી નહીં શકીએ. અહીં ઘણા બધા સંપત્તિવાન કુટુંબો બેઠા હશે, હું સમજુ છું, પણ હું તમને કહેવા માંગુ છું, વિચાર કરો, આપણા બધાના ખિસ્સામાં પહેલો મોબાઈલ ફોન છે નોકિયાનો આવ્યો હશે, કારણ કે બીજા કોઈ ફોન ત્યારે હતા જ નહીં, હવે બીજા જાત જાતના ફોન ભારતમાં મળવા લાગ્યા, આઈફોનથી શરૂ કરીને સેમસંગ સુધીના કેટલા બધા. નોકિયા કંપની ત્યારે ભારત ઉપર નહીં દુનિયા ઉપર રાજ કરતી હતી, 80% માર્કેટ શેર, આપ બધા તો વેપારી મિત્રો છો, ખ્યાલ આવી જાય 80% માર્કેટ શેર ભારત જેવા દેશમાં જ્યાં ટોયલેટ કરતા મોબાઈલ ડબલ હોય એવું સરકારના આંકડા કહેતા હોય, એમાં આપણો મોટો માર્કેટ શેર એટલે અબજોનું રજવાડું થયું, એક જ કંપનીની મોનોપોલી. આજે નોકિયા ફેંકાઈ ગઈ, વેચાઈ ગઈ, નામ બદલાઈ ગયું, માઇક્રોસોફ્ટે નામ બદલાવી નાખ્યું, દેવાળું ફૂંકવું પડે, શું કામ? જે સમયે ટચસ્ક્રીન આવ્યા, સ્ટીવ જોબ્સે આઈફોન નવો લોન્ચ કર્યો અને કીપેડ કાઢી નાખ્યું, એની સામે એન્ડ્રોઇડની નવી સિસ્ટમ ગૂગલે લોન્ચ કરી અને એ સેમસંગે સ્વીકારી લીધી, આઈફોન અને સેમસંગે જે અપગ્રેડેશન કર્યું એ બ્લેકબેરી અને નોકિયા ન કરી શક્યા. એક જમાનામાં જેના હાથમાં બ્લેકબેરીનો ફોન હોય એક્ઝિક્યુટિવ ગણાતા, આજે ડાયનોસોર ગણાય છે, આવો જૂનો ફોન વાપરે છે,
શું કામ આ પરિવર્તન? તમારી નજર સામેનું છે, ઓકે હું તો કહેતો નથી. જો નોકિયા જેવી કંપની અબજો ડોલરના કારોબાર છતાં દેવાળું ફૂકે એવી હાલતમાં 5 વર્ષમાં આવી જાય, શું કામ? અપગ્રેડ નથી, ડેવલપ નથી, પોતાના માઇન્ડને એને નવી સિસ્ટમ માટે તૈયાર નથી. અને હવે જે જનરેશન આવે છે, હું તો ફેસબુકમાં ઘણા બધા મિત્રો છે ને ભાઈ કહેતા હતા, તો મારે ઘણી વાર એવું થાય કે તાજા જન્મેલા બાળકોના ફોટા જોવાના આવે, કારણ કે બધા અપલોડ કરતા હોય અને સરસ ક્યુટ ટેડીઓના ફોટા હોય, આપણને જોઈને મજા આવે. પછી મને એવો સવાલ થાય કે આ બાળક જેણે શ્વાસ હજી લીધો દુનિયામાં, હજી એને એની માને તો જોઈ નથી, કારણ કે આમ 360 ડિગ્રી તો ડોકું ફરે ને, હજી ખોળામ સૂતું હોય ત્યાં સુધી એના પપ્પાને એને જોયા નથી, કારણ કે પપ્પા તો ફોટા પાડે છે, દીકરા ફોટા કોને પાડ્યા? એટલે એને તો જેના શ્વાસ લઈને શું જોયું? મોબાઈલ. આ ધરતી ઉપર આ રમકડું કામ કરે. એટલે તમે નવી પેઢીના જેટલા બાળકો જોશો ને, અહીં જેટલા બેઠા છે બધા કંઈક કંઈક અનુભવ જોયો બરાબર. એને ઘૂઘરા નથી ગમતા, એને ફુગા નથી ગમતા, એને મોબાઈલ ન જ રમવા માટે ગમે છે, કારણ કે જન્મ તમે જોયો છે આ કંઈક કામની ચીજ છે. આપણા ગ્રહનો પાસપોર્ટ વિઝા લઈને એન્ટ્રી કરી એ ભેગું આ દેખાવા મોબાઈલ. અને પછી હાલત એવી થઈ જાય છે કે પછી તો આપણને આમ પહેલાના જમાનામાં એવું હતું કે આંખ બંધ થાય ને આપણને નિંદર આવતી, હવેનો જમાનો એવો છે કે નેટ બંધ થાય તો આપણને નિંદર આવે. કોઈ વોટ્સઅપ ઉપર લાઈવ હોય નહીં, કોઈ કઈ સ્માઈલી બાઈલી સામે મોકલે નહીં, આપણને એમ થાય હવે સુઈ જાય, નહીં તો પાછા જાગે જવાબ દેવા, સુતા હોય ત્યાંથી ઉભા થઈને જવાબ. એટલે હું વિચાર કરું કે કલ્પના કરો કે જે એક જ છોકરો છે 30-31 વર્ષનો માર્ક ઝુકરબર્ગ, જેને મોદી સાહેબ હમણાં જઈને મળી આવ્યો, ફેસબુક અને વોટ્સઅપનો માલિક છે અત્યારે, બંને કંપનીઓ એના કબજામાં છે, એની માં એક જ એવી માં હશે આ પૃથ્વી ઉપર કે જે એના સંતાનને એમ કહેતી હશે કે બેટા જરાક ફેસબુક વોટ્સઅપ ઉપર ધ્યાન દે, બાકીની માં ઉલટું કહેતી હશે કે આ ફેસબુક વોટ્સઅપ છોડીને ભણવા ઉપર ધ્યાન દે, આ માં એમ કહેતી હશે કે જરાક આના ઉપર ધ્યાન દે, ફેસબુક વોટ્સઅપ ઉપર. આ ઝકરબર્ગ તમે વિચાર કરો, આપણે કોકની મહેંદીમાં ગયા હોય તો 28 ફોટા મૂકીએ, આપણે મહેંદી નહીં કોકની મહેંદીમાં ગયા હોય, કારણ કે આપણે ફ્રી છીએ, આપણી પાસે બીજું વધારાનું કંઈક જ્ઞાનનું કામ નથી. અને ઝકરબર્ગ જે આપણી પોટી ફેસબુક ચલાવે છે, એણે પોતાની વેબસાઇટ ઉપર એના લગ્ન થયા ત્યારે એક ફોટો મૂક્યો, કારણ કે એને તો ખરેખર સર્જન કરવું છે. મારા મિત્રો, મારે તમને સવાલ એ પૂછવો છે કે આપણે કન્ઝ્યુમર સોસાયટી બનાવવી છે કે ક્રિએટર સોસાયટી બનાવવી છે? અત્યારે જે ભારત છે પાછળ શું કામ રહી ગયું છે દુનિયાથી? કારણ કે કન્ઝ્યુમર સોસાયટી છે, દુનિયા આખી વસ્તુઓ બને અને આપણે હોશે હોશે પૈસા જે કમાણા હોય એ ખર્ચી ખર્ચીને બધી વસ્તુઓ વસાવી, એટલે જગતના બીજા દેશો આપણે કારણે કમાય છે, એમની ઇકોનોમી ચાલે છે. જે દિવસે આપણે ક્રિએટર સોસાયટી બનાવશું મિત્રો, તે દિવસે દુનિયાને આપણી ગરજ પડશે, અત્યારે ગરજ નથી પડવા. અને મને આ બધા જ્ઞાનના કાર્યક્રમોમાં રસ પડે, દામજીભાઈ સાક્ષી છે, એમને મને કહ્યું મને કે અમારે થોડીક આ પ્રકારની શરતો તમે માન્ય રાખો. મેં કહ્યું વિદ્યાર્થીઓનો પ્રોગ્રામ છે, કબૂલ માન્ય, હું એનું ધ્યાન રાખું છું કે ઓછો ખર્ચ કેમ થાય, મારા તરફથી વધારાનો ખર્ચ ન લાગુ પડવો જોઈએ, ખોટો હોટલનો, ખોટો ફ્લાઇટની એવી ટિકિટોનો એવો ખર્ચ ન લાગુ પડે, એનું હું ધ્યાન રાખું છું. શું કામ એ કરું છું? કારણ કે આ દેશની અંદર જ્ઞાનની પૂજા એ આપણો વારસો. ભારત શબ્દ તમે વિચાર કરો, ભારત એટલે શું? ભા એટલે પ્રકાશનું કિરણ, એમાંથી શબ્દ આવ્યો સંસ્કૃતમાં ભાસ્કર, ભાસ્કર એટલે સૂરજ, તો ભા એટલે પ્રકાશનું કિરણ, રત એટલે જોડાઈ જવું, સંલગ્ન થવું. જે જ્ઞાનના પ્રકાશમાં જોડાઈ ગયો છે એવો દેશ, એનું નામ ભારત. આપણે આ દેશના વારસદાર છે. આપણે ત્યાં એક સરસ મજાની વિદ્યાપીઠ હતી, તમને બધાને એનું નામ યાદ કદાચ યાદ હશે, ભણવામાં ક્યાંક આગું હશે, નાલંદા. નાલંદા શબ્દનો અર્થ ઘણા લોકોને નથી ખબર, પણ ડિસ્કવરી ચેનલ તમે જોતા હો તો એની અંદર એક સરસ મજાની ટેગલાઈન આવે છે, એક્સપાન્ડ યોર હોરાઇઝન્સ. હોરાઇઝન એટલે ક્ષિતિજ, ક્ષિતિજ એટલે ધરતી આકાશ મળતા હોય એવી કાલ્પનિક દુનિયા, જે હોય નહીં. તમે ખેતરમાં જાઓ, મેદાનમાં જાઓ, ગમે એટલું ભાગો, આખી દુનિયાની સફર કરો, તમે એ છેડાને પામી ન શકો, પણ સફર કરો ત્યારે જંગલ આવે, ખીણ આવે, પહાડ આવે, નદી આવે, દરિયા આવે, રણ આવે, આ બધામાંથી પસાર થાવ ને તો યાત્રામાંથી ઘણું શીખવા મળે. ભલે મંજિલમાં તો કંઈ નથી, મંજિલ તો મૃત્યુ જ છે આપણા બધાની, પણ યાત્રામાં જીવન છે. ભણવું એટલે આ યાત્રા કરવી, જ્ઞાનની સાધના કરવી, આ સફર કરવી, યાત્રા કરવી. મજા છે ને સફરમાં જ છે મિત્રો, યાદ રાખજો, મંજિલમાં નથી. તમે સરસ મજાની યાત્રા કરવા માટે નીકળો તો સાથે મળીને નીકળો, ત્યાં સુધી ટોચ ઉપર પહોંચો, પછી તો દર્શન કરીને નીચે જ આવતું રહેવાનું છે, એ તો 5 મિનિટનું કામ છે, પણ 5 દિવસ જે સફર ચાલે ને એની મજા તમને આખી જિંદગી યાદ રહેશે. એટલે મેં હમણાં મારા એક લેખમાં લખેલું કે ડોન્ટ ઇન્વેસ્ટ ટુ મચ મની ઇન થિંગ્સ, એમાં ઇકોનોમિક્સનો નિયમ છે લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન, જે મિનિટે તમે નવી
કોઈ BMW લઈ આવ્યા એ મિનિટે એનું ડિમિનિશિંગ રિટર્ન ચાલુ થાય, ઘસારો ચાલુ થાય. પહેલા તો તમે છે ને કપડું ન ફેરવવા દો, કોઈ નહીં મારી ગાડી, કરોડ રૂપિયાની ગાડી, તમારે અડવાનું જ નહીં. પછી 6-8 મહિના થાય ને એટલે ધીરે ધીરે એકાદ ટોચો પડી ગયો હોય, આપણે જાય નહીં મિકેનિક પાસે, તો થાય આના માટે કોણ ધક્કો ખાય, રૂટીન થઈ ગઈ ને ગાડી, રૂટીન થઈ ગઈ. પણ પૈસા ખર્ચવા હોય મિત્રો તો અનુભવોમાં ખર્ચો, એક્સપિરિયન્સમાં ઇન્વેસ્ટ કરો, ખાલી થિંગ્સમાં નહીં. ગમે એટલું TV લઈ આવશો, ગમે એવો મોબાઈલ લઈ આવશો, ગમે એવું ઘર ચડશો, અલ્ટિમેટલી તો એક બાથરૂમ તોડાવીને બીજો બાથરૂમ બનાવશો તો છેલ્લે તો પછી તમે એનાથી થાકી જશો. એ દ્રશ્ય જો ઘણા લગ્નથી આમ જ થાકી જાય છે. મારી પાસે આવે ને બધા એમ કહે એટલે મને હું કહું કે ભાઈ આમાં આમ કે સગાઈ પેલા બહુ મજા આવતી હતી, પછી હવે મજા નથી આવતી. એના કારણ શું હોય? પહેલા તો જેટલું બેસ્ટ હોય ને પેલા બતાવી દીધું, ઉધાર લઈને પરફ્યુમ છાંટ્યા હોય, સારામાં સારા કપડા પહેર્યા હોય, બે વખત બ્યુટી પાર્લરમાં ગયા હોય, બધું બેસ્ટ તો ઠલવી દીધું હોય. હવે મેરેજ થાય એટલે જે બાકીનું જે છુપાવીને રાખ્યું હોય કબાટમાં એ બધું બહાર આવે, એટલે પછી એમ કે તમે પહેલા તો આવા નહોતા, પણ પહેલા આવા જ હતા, તમને દેખાડતો નહોતા કે કેવા હતા. પહેલા ચાંદ તારા તોડી આવવાની જે વાતો કરતા હોય, પછી કિચનમાંથી લોટનો ડબ્બો ઉતારીને આપે, આ જીવનની વાસ્તવિકતા છે, એવું તમને કહું છું. એટલે મિત્રો વસ્તુઓની અનુભવોની અંદર પૈસા ઇન્વેસ્ટ કરો, નવા નવા અનુભવ, નવા નવા પડકાર, નવી નવી ચેલેન્જ, એમાં પેલી વાત છે એક્સપાન્ડ યોર હોરાઇઝન્સ. આપણી લિમિટેશન હોય એને પુશ કરતા જાય. વોટ ઇઝ પેશન? પેશન એક સરસ મજાનો શબ્દ છે જોવાની માટે. પેશન એટલે ખાલી જનૂન નહીં, બિયોન્ડ પોસિબલ ઇઝ પેશન. તમારાથી 10 દંડ બેઠક થતી હોય, 5 કિલોમીટર દોડાતું હોય તો એ પોસિબલ છે. તમારાથી તમે રમતા રમતા કહી દે, હું તમને કહું તો તમે કહો અરે 400 પગે થયા તો હમણાં ચડી જાઉં, આ પોસિબલ છે ને. હવે હું તમને કહું 400 તો હમણાં ચડી જાઉં ને, આજે 700 ચડ, તો પહેલા 400 તમારું શરીર ચડશે, પછીના 300 તમારું મન ચડશે. આ પેશન્સ છે. બહુ સરસ મજાની ઇકબાલની પંક્તિ છે, ઝપટના પલટના પલટકર ઝપટના લહુગર રખને કા હે બહાના, પરિંદો કી દુનિયા કા દરવેશ ઉમે કી શાહીન બનાતા નહીં આશિયા. જેને બાજ બનવું હોય ને માળામાં ન રહે, ચકલાઓ માળામાં રહે, બાજ તો ચકરાવા મારતું હોય ઉપર, લઘુ ગર્ભ રખને કા હે બહાના, ગોળ ગોળ ફરતું હોય. આપણને એમ થાય કે શિકાર જોઈએ છે, શિકાર નથી જોતો, એની પાંખોને એ પ્રેક્ટિસ કરાવે છે ઉડવાની, પ્રેક્ટિસ કરવી પડે. જેટલા લોકો હોય તમને ખબર હશે સંગીતની દુનિયામાં એક શબ્દ છે રિયાઝ. લતા મંગેશકર અને આશા ભોસલે જેવા જે ગાયિકાઓ, હવે તો એને કંઈક પ્રોફેશનલ સિંગિંગ નથી કરવાનું, પણ આજે પણ 2 કલાક રિયાઝ કરે છે પોતાનું ગળું સરખું રાખવા માટે. કોઈ પણ દિવસ, આજે એડમ ગિલક્રિસ્ટ નામનો એક વિકેટ કીપર હતો બહુ સારો ઓસ્ટ્રેલિયાનો, કોઈ ક્રિકેટના શોખીન હશે એને યાદ હશે, એના જેવો સારો વિકેટ કીપર હજી લગી ક્રિકેટની દુનિયામાં કોઈ જોયો નથી. ગિલક્રિસ્ટ અચાનક રિટાયર થઈ ગયો, ફૂલ ફ્લેટમાં ફોર્મ ચાલતું હતું એનું, પણ અચાનક એને રિટાયરમેન્ટ લઈ લીધું. અને પૂછ્યું પત્રકાર પરિષદમાં કે કેમ તમે અચાનક રિટાયર થઈ ગયા, અને એને જવાબ આપેલો કે ભાઈ પહેલી સ્લીપમાં કેચ હતો અને મેં ડાઈવ લગાવી અને કેચ તો લઈ લીધો, પણ 1 સેકન્ડ માટે હું મોડો પડ્યો, એટલે એમ કે મને એમ થઈ ગયું હવે આપણો ટાઈમ પૂરો થયો, હવે આપણે જતું રહેવું જોઈએ. પેલા પત્રકારે સામો સવાલ પૂછ્યો, મેં આ પ્રેસ કોન્ફરન્સ જોઈ હતી એટલે તમને કહું છું, એને સામો સવાલ પૂછ્યો કે એ તો કોઈને ખબર ન પડે કે તમે 1 સેકન્ડ મોડા પડ્યા આ ડાઈવ લગાવી દીધું, કોઈ આપણે તમે બોલ્યા એટલે ખબર પડી કે તમે સેકન્ડ મોડા પડ્યા, તમે તો કેચ લઈ લીધો, દુનિયાએ તો તાળીઓ પાડી. એટલે ગિલક્રિસ્ટ એવો જવાબ આપેલો કે આજે 1 સેકન્ડ મોડો પડ્યો ને તમને ખબર ન પડી, તમને ખબર પડવા માંડે ને પેલા મારે રિટાયરમેન્ટ લઈ લેવું. તમારી પ્રેક્ટિસ તમને ઓછી લાગે તો એ મિનિટે તમારે જતું રહેવું પડે, કારણ કે બીજો કોઈ વધારે પ્રેક્ટિસ કરવા વાળો લાઈનમાં ઉભો હોય, તમને ઓવરટેક કરી નીકળી જાય. આ વાસ્તવિકતા છે દુનિયા. એટલે પેલી નાલંદા વિદ્યાપીઠનો જે શબ્દ હતો ને એનું ગુજરાતી આપણે કરીએ ને તો શું થાય, ન અલમ દા, આટલું પૂરતું નથી, ધીસ ઇઝ નોટ સફિશિયન્ટ, એ દિલ માંગે મોર, ધીસ ઇઝ નોલેજ સિકિંગ એટીટ્યુડ, નચિકેતાની એટીટ્યુડ. બાપ સાથે સાચું કહી અને યમના દરવાજે જઈને બેઠો અને ત્યાં એને સવાલો પૂછે ને કે જ્ઞાન આપો, આથી ઘોડા ને પૈસા તો ઠીક છે, એ જ્ઞાન તરીકે તમે મને આપો છો, જ્ઞાન આપો ને, બાકીની બધી વસ્તુ તો ભેળવીલીશ મારી જાતે, નોલેજ આપો, નોલેજ. તમે વિચાર કરો આપણા દેશની અંદર છે 16 વર્ષની ઉંમરે કૃષ્ણએ કંસને માર્યો, મથુરાનું સિંહાસન મળેલું, સિંહાસન મૂકીને નીકળી ગયા અવંતીપુરમાં ભણવા માટે, શાંતિપણીના આશ્રમમાં તો પછી ગયા, પહેલા નથી ગયા. પૈસાનો પાવર મિત્રો તમારા હાથમાં આવતો હોય એને મૂકીને તમે નોલેજ સિકિંગ માટે, એજ્યુકેશન માટે, જ્ઞાન માટે તો નીકળી જશો ને,
તો એક દિવસે તમારા પોતાના નામની સોનાની દ્વારકા બની હશે, તમારા વડીલોની મથુરામાં બેસવું નહીં, એની ધજા આજે તમને દુનિયા આખી પૂજા કરશે. મથુરાની ધજાની પૂજા નથી થતી, પણ દ્વારકાની ધજાની પૂજા થાય છે આજે. આ ઓબામા સાહેબ હમણાં ભારત આવેલા ત્યારે અમને બહુ સરસ એક વાત કરી, અમેરિકાના પ્રેસિડેન્ટ, નોલેજ ઇઝ અ કરન્સી ઓફ 21st સેન્ચુરી. સરસ વાત છે. પણ આ તો આપણને તો 5000 વર્ષોથી ખબર છે, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે, સ્વદેશે પૂજ્યતે રાજા. રાજા છે પોતાના દેશમાં જ પૂજાય, પણ વિદ્વાન તો આખી દુનિયામાં પૂજાય. અને હવે તો લક્ષ્મી સરસ્વતી ભેગા થઈ ગયા, આ બિલ ગેટ્સ, આ સ્ટીવ જોબ્સ, આ માર્ક ઝુકરબર્ગ, બધા અબજપતિઓ છે, પણ કેવા સરસ્વતી પુત્રો છે. નવી નવી સ્કિલથી નવી નવી ટેકનોલોજી શોધે છે, નવી નવી પ્રોડક્ટ ઇન્વેન્ટ કરે છે, અને એના આધારે દુનિયા છે એમની સાથે કનેક્ટ થાય છે અને એમને પૈસા આપે છે. સ્ટીવ જોબ્સથી તો આખી તમને કહાની ખબર જ હશે. એણે પહેલું હોમ પીસી બનાવ્યું, એમાંથી પહેલું પિક્સાર એનિમેશન બનાવ્યું, પછી આઈપોડ બનાવ્યું, આઈપેડ બનાવ્યું, આઈફોન બનાવ્યો. 5 વખત ગેમ ચેન્જ કરી નાખી આખી દુનિયાની ટેકનોલોજીની, એકવાર નહીં 5 વાર. અને એને પેનક્રિયાસનું કેન્સર હતું. 2007માં ડૉક્ટરે એમ કહેલું, તમે જીવશો તો માન 3 મહિના જીવશો, પછી તો એ 5-6 વર્ષ જીવ્યો. પણ એ સ્ટીવ જોબ્સે એમને હાર્વર્ડ યુનિવર્સિટીના લેક્ચરમાં એમ કહેલું કે હું રોજ સવારે બ્રશ કરવા માટે જાઉં ને બાથરૂમમાં, ત્યારે અડીસા સામે જોઈને એમ કહું છું કે આજનો દિવસ છે એ મારો છેલ્લો દિવસ હશે, કારણ કે ડૉક્ટરોએ તો કહી જ દીધું છે કે એની ટાઈમ યુ કેન ડાય. તો આ દિવસથી તો બોનસ છે, ભગવાનની ગિફ્ટ છે. તો આ બોનસને હું કેવી રીતે યુઝ કરું કે મારો જતો રહું પછી અમારું નામ લેવાતું, એવું તો શું કરીને જાઉં? અને જેને આ કામ કરવું હોય ને એને પોતાના આઈફોન સ્વિચ ઓફ કરી દેવા. આઈફોનના ક્રિએટર આઈફોન ઉપર મેસેજ કરી રાખે તો ક્રિએટ ના કરી શકે આઈપેડ, નવી ટેકનોલોજી બનાવી ન શકે. તમે જોયું ક્યારેક વિરાટ કોહલીએ છે 2 ઓવરની વચ્ચે અનુષ્કાનો મેસેજ વાંચ્યો? પ્રેક્ટિકલી પોસિબલ નથી. તમે કોઈ ડાન્સ કરતા કોઈને જુઓ, ધારો કે શાહરૂખ ખાનનો કે ઐશ્વર્યાનો સરસ મજાનો કોઈ ડાન્સ હોય, તો કોઈ તમે જગતમાં એવા ડાન્સરો જોયા છે જે ડાન્સ કરતા કરતા વચ્ચે મોબાઈલમાં મેસેજ ચેક કરતા હોય? તો ડાન્સર સ્ટેપ ભૂલાઈ જાય. જે સાવ નવરા માણસો હોય ને એને જ સૌથી વધારે મોબાઈલ ચેક કરવો પડે. તમે વિચાર, કારણ કે એક્ટિવિટી બીજી નથી. જેને એક્ટિવિટી છે એ તો મોબાઈલ બંધ કરીને પોતાનું કામ કરે છે, અને એમાંથી નવો મોંઘો મોબાઈલ લે છે પૈસા કમાઈ કમાઈ. એમને વધારે મોંઘા મોબાઈલ હોય છે એમની પાસે, પણ એમને માણસો રાખ્યા હોય છે કે આ મોબાઈલ તું લઈ લેજે, મારી પાસે ટાઈમ નથી. હું એટલા માટે કહું છું મિત્રો કે જ્ઞાનના માર્ગ ઉપર ડિસ્ટ્રેક્શન આવે છે, પ્રલોભનો આવે છે. તમને બધાને પાર્ટી ગમતી હોય, ખાસ કરીને જે યંગસ્ટર્સ મિત્રો છે મારા, તો મને તો ગમે. હું તમને આઈડિયા આપું પાર્ટી કેવી કરવી જોઈએ, કેવી વસ્તુઓ વસાવી જોઈએ, કેવા ગોગલ્સ પહેરવા જોઈએ, કેવી વોચ પહેરવી જોઈએ, કેવા શૂઝ છે, કેવા પરફ્યુમ છે. જગતમાં જલસા કરવા માટે કોઈ અંત જ નથી. પૈસા કમાવામાં તમને વાર લાગે, ખર્ચવામાં કાંઈ વાર ન લાગે. એ તો 24 કલાકમાં તમે આખી દુનિયાનું ધારું કરતી છો, એમાં કોઈ વાર લાગતી જ નથી. વોટર પાર્કમાં જાઓ ને તો તમારે સ્લાઇડ ઉપર ચડવા માટે છે ને લાઇનમાં ઉભા રહેવું પડે, પછી એક એક પગથિયા ઉપર ચડવા પડે, પછી તમારો વારો લપસવા માટે આવે, લપસવામાં 10 જ સેકન્ડ થાય, 15 મિનિટની કસરત કરવી પડે પાછું ઉપર જવા. તો આ રિયલ લાઈફના એક્ઝામ્પલમાંથી મારે મિત્રો તમને જે શેર કરવું છે એ કરવું છે કે જો નોલેજ સીકિંગ એટીટ્યુડ નહીં હોય, જો અપગ્રેડેશન ઓફ માઇન્ડ નહીં હોય, તો દુનિયામાં તો ચાલે જ છે. આજે દુનિયામાં તો આજે કેટલી બધી વસ્તુ, આ કિન્ડલ ને એવા બધા ઈ રીડર આવી ગયા, લોકો પુસ્તક છે હાથમાં લઈને નથી વાંચતા, તો મોબાઈલમાં વાંચે છે, ફરતા ફરતા વાંચે છે. આ મને તો વાગડ સમાજને આ વાગડ કલા કેન્દ્રની પ્રવૃત્તિ જોઈને યાદ આવી ગયા. અમેરિકાનો બહુ મોટો એક અબજપતિ 19મી સદીની અંદર જે અમેરિકા મહાસત્તા થવાની શરૂઆત થઈ અને 20મી સદીમાં મહાસત્તા થઈ ગઈ, એના પાયામાં જે કેટલાક નામો છે એમાંનું એક નામ છે એન્ડ્રુ કાર્નેગી. સ્ટીલનો વેપારી, આયર્ન એન્ડ સ્ટીલનો નંબર 1 વેપારી. આજે જે બિલ ગેટ્સ કે અંબાણી પાસે જે વેપાર છે એમાં તો અડધા પૈસા શેરના છે, એટલે કાગળિયાના છે, પણ આની પાસે તો નક્કર પૈસા, રિયલ મૂડી, શેરની મૂડી નહીં, પોલાદ બનાવવાના કારખાનાની મૂડી. અને હતો આયર્લેન્ડમાંથી અમેરિકા ભાગીને આવેલો ગુલામ છોકરો, મજૂરી કામ કરતો, કોલસા વીણતો રેલવેના પાટા ઉપરથી, આ કામ કરતો. આર્મીના એક કર્નલ હતા, એ રિટાયર્ડ કર્નલ પાસે એ જતો, કારણ કે કર્નલ છે એ આર્મીવાળા રાતના જાગે, એમની પાસે 400-500 પુસ્તકની નાનકડી લાઇબ્રેરી હતી. આ છોકરો રાતના કોલસા વીણવા જાય, એટલે પેલા કર્નલ જાગતા હોય, એના છોકરો જાગતો હોય, એટલે બહાર કર્નલના ઘર પાસે બેસે, નાનો છોકરો જઈને પેલા કર્નલ આર્મીવાળા છે એને ચોપડી વાંચવા માટે આપે. એ બહાર જે બારીમાંથી અજવાળું આવતું હોય એ અજવાળે ચોપડી વાંચે, અને એ વાંચે એમાંથી એને ધીરે ધીરે વિઝન ખીલતું કે હું આ કોલસા જ વીણે રાખું, એના કરતાં આ પાટાવાળાને મળીને પાટાઓનો વેપાર કરું તો નાનકડો, ક્યાંક ઉછીના ઉધારા કરીને. એમ કરતાં કરતાં એ ડેવલપ થયો. ધીરુભાઈ અંબાણીએ એક ઇન્ટરવ્યૂમાં કહેલું, મારા મિત્રને જ આપેલું ઇન્ટરવ્યૂ હતું, એમણે બહુ સરસ વાત કરેલી કે હું એડનમાં આફ્રિકામાં પેટ્રોલ પંપમાં એટેન્ડન્ટ તરીકે કામ કરતો, પેટ્રોલ પૂરવાનું.
હવે એટેન્ડન્ટ તરીકે બધા કામ કરતા મારી ભેગા. અમે ટિફિન ખોલીને બપોરે જમવા બેસે ને બધા ગાડીઓની વાત કરે. પહેલી ગાડી આવી હતી નવી, કેવી સરસ ગાડી, આ મોડલ કેવું સરસ. પછી બધા સપના જોયું. અબ્દુલ કલામ સાહેબનું એક વાક્ય છે, સપને વો નહીં જો આપકો રાત કો સોતે વખત આતે, સપને વો હોતે જો આપકો દિન કો ચેન કે નીંદ સોને નહીં દેતે. તમને દિવસે જેનું માટે સપના સાકાર કરવાની મહેનત કરવાનું મન થાય ને એનું નામ સપના. તો અંબાણી કે અમે બધા જયારે જોવા નતા, બધા ગાડીઓની વાત કરે ને બધા ગાડીઓના મોડલની ચર્ચા કરી એવા સપના જોવે, કોક વાર આપણે આ ગાડી લેશું. અને ધીરુભાઈ કે મને એવા વિચાર આવતા કે કોક વાર હું આ પેટ્રોલ લઈ લઈશ, કારણ કે બધી નવી નકોર ગાડીઓ આવે છે તો પેટ્રોલ પુરાવે ને, તો પેટ્રોલ ગાડી કરતા મહાન છે. પેટ્રોલની રિફાઇનરી તમારી હોય તો ગાડીઓ તો જોઈએ એટલી તમારા ઘરમાં આવતી જ રહેશે. અને એ અમને ગુજરી ગયા પેલા કરીને, બધા છોકરાઓને વારસામાં કેચી બેસીને અને જામનગરની રિલાયન્સની રિફાઇનરી આપીને ગયા છે, જોઈ ગયું. આ વાતો એટલા માટે કહું છું કે આ વિઝન છે, ફોરવર્ડ વિઝન, આગળ વધવાનું વિઝન. જો ડેવલપ થવું હોય, કરિયર ને એમ્પ્લોયમેન્ટ વચ્ચે ફરક છે. મને એકવાર એક રેડિયો ચેનલમાં પૂછવામાં આવેલું, છોકરીઓથી સતત ઘેરાયેલા રહેવું હોય તો શું કરવું, એક વેલેન્ટાઇન્સ ડે ઉપરનું ઇન્ટરવ્યૂ હતું અને પૂછ્યું રમુજી, મેં કહ્યું કે પાણીપુરીની રેકડી કાઢી, સતત ઘેરાયેલા રહે છે, ગેરંટી. ભાઈ તો બિચારા બુજાઈ ગયા, એમ કહું સલમાન ખાન શાહરૂખ ખાન કેમ થાય એની ટીપ આપીશ. ભાઈ સલમાન અને શાહરૂખ તો બોડીગાર્ડથી ઘેરાયેલા રહે છે, જ્યાં જાય ત્યાં બોડીગાર્ડ હોય છે નહીં ફરતા. એટલે મેં આવી અમને નબૂદ થઈ, પણ મેં હસતા હસતા કહ્યું કે દુનિયાની અંદર કોઈ કામ નાનું મોટું નથી. આ મુંબઈની અંદર હું તમને એવા મલાડમાં એમાં હું ઓળખું છું, કારણ કે હું તો બહારથી આવેલો છું, એવા પાણીપુરીવાળા બતાવું કે જે પોતાના વિસ્તારમાં રહેલા ડૉક્ટરો કરતાં વધારે કમાય છે, એવા પાનવાળા બતાવું કે જે એના વિસ્તારના ડૉક્ટર કરતાં વધારે કમાતા. આ જ મુંબઈમાં અહીં પૃથ્વીની પાસે એક પાન શોપ છે, જઈ આવજો પૃથ્વી થિયેટર પાસે જોવામાં, એમ પૂછજો. એની પાસે ચાર ફ્લેટ છે અને ત્રણ ગાડી છે, એ ગાડીમાં મેં થડાવું. એ દ્રશ્ય જોઈને મેં સવાલ પૂછ્યો, હું તો નાટક જોવા ગયો હતો પૃથ્વીમાં. આ ભાઈ ઉતરતા જોઈએ એટલે મેં કીધું પાનવાળો છે, અહીંથી ગાડીમાં ઉતરો આવી મોંઘી. એટલે પછી એને મને વાત કરી, હું ત્યાં ઉભો રહ્યો અને થોડી વાત કરી, મેં કીધું હું તો લેખક છું એમ કહીને એને વાત કરી. પાછો પૃથ્વી થિયેટરનો પાનવાળો એટલે કલાકારોથી તો પરિચિત જ હોય, એટલે એ કલાકાર થઈ ગયો હતો. પણ મારો મુદ્દો એ છે મિત્રો કે તમે જે કામ કરો ને એ બેસ્ટ કામ હશે એવી ખુમારી ને એવી ખુદદારીથી કરો ને તો આ જગતની અંદર તમારું કોઈ કામ નાનું નથી. તમે એ કામની અંદર ટોચ ઉપર જ નીકળવાના છો. પછી પાણીપુરી બનાવવાનું કામ હોય કે ગાડીના મિકેનિક તરીકે કામ કરવાનું. આપણા દેશમાં ટેલેન્ટ ઓછી નથી. આ જેટલી મોંઘી કાર આપણે લઈ આવીએ છીએ, આ જેટલા મોંઘા ફોન આપણે વાપરીએ છીએ, એ જે સર્વિસ સેન્ટરમાં આપણે આપીએ છીએ, ત્યાં કોઈ અમેરિકાનો જાપાનનો અને જર્મનીનો એન્જિનિયર બેઠો છે? એવા માણસો બેઠા છે કે જેને નકશામાં ખબર નથી કે જાપાન ને જર્મની કઈ દિશા ભાઈ, પણ એ તમારો ફોન ને તમારી કાર રિપેર કરીને તમને આપે છે. વિચારજો, આગળ બ્રેઇન તો છે પણ 200 જણાને અમારા સૌરાષ્ટ્રમાં પાન બહુ ખવાય. અહીં તો ઓછા ખવાય છે પણ સૌરાષ્ટ્રમાં બહુ ખવાય. હું નાનો હતો ને ત્યારથી ઓબ્ઝર્વ કરતો આવું કે 200 જણાના પાન યાદ રાખે, નામ આપો ને પાન બનાવી દે. કેવું પાન ખાવાનું નામ આપો એટલે બનાવી દે. તમારા પાનનું કંઈ એનું ઇન્ગ્રેડિયન્ટ્સ નહીં કહેવાના, નામ જ બોલવાનું. ભાઈ આમનું પાન આપો એટલે બનાવી દે. 200 પાન યાદ રાખે એના કરતા ગણિતના 20 સમીકરણ યાદ રાખ્યા હોત તો પાનની દુકાને બેસવું ન પડ્યું, એમાં પરીક્ષા આપવાની બંધ કરી. મેમરી છે પણ યુઝ નથી મેમરી. એવું ઘણી વાર જોઉં છું, આપણી પાસે ભરપૂર પોટેન્શિયલ છે, ભરપૂર એનર્જી છે. આપણા યુથ પાસે ખૂબ બધી આમ જેને કહેવાય ને આખી દુનિયાને પહોંચી વળે એવી તાકાત છે. અને ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે ઓન પેપર. 25 વર્ષથી નીચેના લગભગ વિચાર કરો, 55% વસ્તી માત્ર ભારતમાં છે, ચીનમાં નથી અને દુનિયાના કોઈ યુરોપના દેશમાં નથી. અને ત્યાં લોકોને કામ નથી કરવું ને એ લોકોને કામ નથી મળતું. હું જેટલી વાર યુરોપ જાઉં એટલી વાર હું ઓબ્ઝર્વ કરું છું કે પ્રજા આળસું આળસું થતી જાય છે વિદેશથી. લોકોને કોઈ કામ જ નથી કરવું, બધું મિકેનિકલ જ કરવું છે, ઓટોમેટિક જ કરવું છે. એક માણસે ઊભો નથી રાખવો કોઈ પોતાના સ્ટોરમાં, સ્ટોરમાં ચોરી થઈ જાય ભલે થઈ જાય પણ માણસ નથી રાખવો પગારવા. અને આપણે ત્યાં ઉલટું છે, લોકોને કામ મળે છે કરવું નથી, ત્યાં કામ જ નથી કરવું, આળસ તરીકે કામ નથી કરવું. હું એટલા માટે આ વાત કરું છું મિત્રો કે જો આ 5-10 વર્ષની અંદર આપણે આપણી જાતને ડેવલપ કરી લઈએ ને તો ભારત એમને કોઈ સરકારના કારણે નહીં, કોઈ રાજકારણના કારણે નહીં, પણ ભારતની આ યુવા પેઢીને કારણે જગતની મહાસત્તા હશે. આ યંગ જનરેશન છે એને મહાસત્તા બનાવી દેશે, મને ખાતરી છે. જે જે ફિલ્ડમાં આવીને જે મહાસત્તા થઈ ગયા, મીડિયાનું ફિલ્ડ અત્યારે ડેવલપ થઈ ગયું, સિનેમાનું ફિલ્ડ ડેવલપ થઈ ગયું, આ બધા ફિલ્ડ ડેવલપ છે. એમાં જો યંગસ્ટર્સ છે, 25-30-40 વર્ષના છોકરાઓ છે કામ કરનાર, બાકીના બધાએ તો છોડી દીધું, રિટાયર થઈ ગયા. હું એટલે વાત કરું છું મિત્રો કે પહેલા એન્ડ્રુ કાર્નેગી જેણે કોલસા વીણતા વીણતા અબજપતિ થયો અને પછી એણે એક ફોર્મ્યુલા બતાવી
જે આ મારે તો એટલા માટે આ વાત યાદ આવી કે આ વાગડ કલા કેન્દ્રના આ બધા બેઠેલા જે શ્રેષ્ઠીઓ છે, મહાજનો છે, એમને લાગુ પડે છે આ ફોર્મ્યુલા, એટલે હું કહું છું. એમણે એમ કહ્યું કે કોઈ પણ માણસે પોતાની જિંદગીના પહેલા 33% શીખવામાં આપવા, ટુ લર્ન સમથિંગ ન્યૂ. જે મેં આપ્યા નાનો હતો ત્યાં શીખતો ગયો, ધંધો કેમ કરવો, લર્ન સમથિંગ ન્યૂ પહેલા 33%. બીજા 33% જે જ્ઞાન મેળવવું હોય, જે સ્કિલ શીખવું હોય, એનો ઉપયોગ કરીને કમાવામાં આપતો. અર્ન સમથિંગ ન્યૂ, લર્ન સમથિંગ ન્યૂ, અર્ન સમથિંગ ન્યૂ. અને પછીની જિંદગીના 33% પોતે જે જ્ઞાન અને પોતે જે પૈસા કમાયા હોય એમાંથી પોતાના સ્વજનો પૂરતા રાખી બાકીના સમાજને નવી રીતે ઘડવામાં આપતો. એટલે ચેન ચાલુ જ રહે, બંધ જ ન થાય. એક તમારો ઓલિમ્પિક ચેમ્પિયન રિટાયર થાય, બીજા 5 ઓલિમ્પિક ચેમ્પિયનને પ્રિપેર કરતો જાય. આ આ ચીન આપણે ત્યાં ક્રિકેટની ટીમ કેમ હારે છે? કારણ કે નવા ખેલાડી આવતા નથી, જૂના જતા છે. સિમ્પલ લોજિક છે. તો અમેરિકા કે ચાઇના કે રશિયા કે જર્મની કે બધા ઓલિમ્પિકમાં આટલા મેડલો લઈ આવે છે, એ કેવી રીતે લઈ આવે? કારણ કે એને ખેલાડી રિટાયર નહીં થતા હોય, પણ એ જ્યારે જાય ત્યારે સિસ્ટમ એવી ડેવલપ કરે છે, બીજા 5 જણા એને રિપ્લેસ કરી નાખે, તમને ખબર જ ના પડે કોણ ક્યારે રિપ્લેસ થઈ. આ સિસ્ટમનો પ્રભાવ છે. એટલે ડિઝની કોર્પોરેશનમાં વોલ્ટ ડિઝનીના ખાનદાનનું કોઈ મેમ્બર નથી, પણ હજી ડિઝનીનું નામ ચાલે છે. આપણા સત્ય નાદેલાન સુંદર પિચાઈ છે એ ગૂગલની અંદર ને માઇક્રોસોફ્ટની અંદર સીઈઓ છે. બિલ ગેટ્સ નથી હવે. સ્ટીવ જોબ્સ ગુજરી ગયો ત્યારે એના દીકરાને જ બેસાડી ગયો એપલમાં, ટીમ કુકને બેસાડી ગયો, પ્રોફેશનલ માણસ. આ સિસ્ટમ આપણે મિત્રો ડેવલપ કરવી પડશે કે જ્યાં સુધી પ્રોફેશનલિઝમ આપણામાં નહીં આવે, ક્વોલિટી કંટ્રોલ નહીં આવે, તો આપણું ડેવલપમેન્ટ નહીં થાય. હું તો ઘણીવાર જોઉં, દામજીભાઈ જેવા બધા મિત્રો તો બહુ સરહદી મિત્રો છે, એટલે હું એમ કહું તમે કંઈ ચિંતા કરો, હું મારી રીતે પહોંચી જાઉં છું. ઘણી વાર અજાયના આયોજકો હોય ને એમનો એમ કહું તો તમે મને તેડી જાય, કારણ કે મને નહીં ખ્યાલ આવે ક્યાં જવાનું છે. તમારે કોઈ એના મિત્ર આવ્યા હોય ગામડામાં, કંઈક એને વાડીનું દાન આપ્યું હોય, એમાં તકતી મુકાવી હોય, પોતે 10 વર્ષે આવ્યા હોય હજી દેશમાં, પણ તકતી મુકાવી હોય એટલે ભાષણ કરવા માટે મને લઈ જાય કે આવું મર્સિડીઝમાં આવે, એટલે પ્રભાવ પડવો હોય ગામમાં કે આપણી પાસે મર્સિડીઝ છે, ગામ તો પાછળ રહી ગયું ને હું આગળ નીકળી ગયો, એવો દેખાડો કરવો હોય, એટલે ખાસ જાણીજો ને મર્સિડીઝમાં મન બેસાડે ને પછી નકશો ખુલી જાય. કારણ કે એ ગયા હોય વિદેશ, એના પછી તો ગામમાં ઘણું ડેવલપમેન્ટ થઈ ગયું હોય એટલે રસ્તાઓ ફરી ગયા. આ નજર સામે જોયેલા દ્રશ્યો છે મારા મિત્રો, કે પરદેશની અંદરથી આવ્યો હોય પછી ખેતરમાં કંઈક ઊભા રાખે ગાડી, કોઈક છોકરો પાણી વાળતો હોય ખેતરમાં એને પૂછે કે ભાઈ આ ફલાણી વાડીનું ઉદઘાટનમાં મારે જવાનું છે, ક્યાં આવ્યું? હું બાજુમાં બેઠો હોઉં, મને તો મોટા ઉપાડે લઈ ગયા હોય આમંત્રણ આપીને ખાસ. હાલત કેવી થાય કે જેને પગમાં સ્લીપર તૂટેલા છે, જેની ચડ્ડી ફાટેલી છે, એવો નાનકડો છોકરો છે ને, એ કહે કે ભાઈ એમ તમને નહીં ચડે, આપણે તમે બધા કચ્છના છો, હું સૌરાષ્ટ્રનો છું, હાલો હું તમને બતાવું એમ તમને ન ચડે, એ કહી દે મોટામાં. એને કહે એને એવું લાગે વળે કે મર્સિડીઝ ને શેઠા, તે કહો હું બતાવું. પછી છોકરો આગળ આગળ જાય, સેવાભાવી હોય. આપણે ત્યાં હજી સંસ્કાર વેચ્યા છે કોકને મદદ કરવી, કોકને આપણે તમ કે એટલે સાબુદ્દીનભાઈ કહે છે ને કે સમાજ સેવા કરવી હોય શું કરવું, તો કે નળોમાં અહીંયા મોટી સમાજ સેવા છે, કોઈને સ્પીડ બ્રેકર તો બનો, આ મોટી સમાજ સેવા છે. તો આગળ નીકળીને બતાવતો હોય ત્યારે મને જે વિચાર આવે એ આવે કે આ પગમાં સ્લીપર વગરનો, ફાટેલા તૂટેલા કપડાવાળો છોકરો આગળ ચાલે છે, આ 1.5 કરોડની મર્સિડીઝ લઈને જે ભાઈ આવ્યા છે એ બ્રેક મારતા મારતા બોલો આમ ડાબી બાજુ જાય તો આમ ડાબી બાજુ ઇન્ડિકેટર આપે, જમણી બાજુ જાય જમણી બાજુ ઇન્ડિકેટર આપે, એની પાછળ પાછળ ચાલે છે. આનો અર્થ એ કે આ દુનિયાની અંદર જેને ક્યાં જવું છે એ ખબર છે ને, એ આગળ રહેવાનો, ભલે એના પગમાં સ્લીપર ન હોય, અને જેને ક્યાં જવું છે એ ખબર નથી, એ કરોડોની ગાડીમાં બેસીને પાછળ બ્રેક મારતો મારતો હલવાનો, કારણ કે ખબર જ નથી ક્યાં જવાનું છે. આ ગાડીમાં બેઠા પછી મિત્રો, ગાડી ઇમ્પોર્ટન્ટ નથી, દિશા ઇમ્પોર્ટન્ટ છે. આપણને ખબર હોવી જોઈએ કે આપણું લક્ષ્ય ક્યાં છે. જો શિક્ષણનું ઘડતર કરવું હોય તો ખબર હોવી જોઈએ કે આપણું લક્ષ્ય ક્યાં છે. કારણ કે બે પેટર્ન આવવાની જગતમાં. પેલી હેરી પોટરની વાર્તામાં એના પ્રિન્સિપાલ છે ડમ્બલડોર, એ હેરીને બહુ સરસ મજાનો એક મેસેજ આપે છે કે ધેર વિલ બી 2 વેઝ, ધ રાઈટ વે એન્ડ ધ ઇઝી વે, એન્ડ એજ્યુકેશન ઇઝ ઓલ અબાઉટ ટુ ડિસાઇડ ફોર ધ રાઈટ વે. શિક્ષણ એટલે શું? કે તમારી સામે જ્યારે સહેલો રસ્તો અને સાચો રસ્તો, સહેલો રસ્તો એટલે શોર્ટકટ, કોકને કચડીને, દુઃખી કરીને, કોકનું ખરાબ કરીને, કોકની માથે પગ મૂકીને આગળ નીકળી જવાનો શોર્ટકટ એ આવે, અને સાચો રસ્તો આવે ત્યારે સાચો રસ્તો પસંદ કરવાનો નિર્ણય તમે લ્યો તો તમે શિક્ષિત કહેવાય. આ એજ્યુકેશન આવો
બહુ સિમ્પલ લોજિક છે એજ્યુકેશન સમજવાનું. હું છેલ્લે સુલેના કાર્યક્રમમાં આવેલો ત્યારે જુદું ઓડિયન્સ હતું, પણ વાગલ સમાજના જ મિત્રો હતા. ત્યારે હું બોલેલો કે સંસ્કારની વ્યાખ્યા કોઈ નિબંધોની મોહતાજ નથી. આપણે લાંબા લાંબા નિબંધ લખીએ તો આજના વોટ્સઅપના જમાનામાં વાંચે કોણ? આ તો બે લીટીમાં આપણે મેસેજ આપવો પડે. તો સંસ્કારની વ્યાખ્યા એટલે શું? આ દુનિયામાં આપણી સિવાય બીજા પણ જીવે છે એનું રિસ્પેક્ટ રાખીને, એનું ધ્યાન રાખીને જીવવું, એનું નામ સંસ્કાર. આ જૈન ધર્મનું મર્મ છે આ સંસ્કાર. મારી ગાડી પાર્ક કરતી વખતે બાજુવાળો એની ગાડી પાર્ક કરી શકે, પોતાની ગાડી પાર્ક કરી હોય તો કાઢી શકે, એટલી જગ્યા મૂકીને મારી ગાડી પાર્ક કરતી વખતે ધ્યાન રાખવું, એનું નામ સંસ્કાર. આ જો ગાડીનો જ મેસેજ આવ્યો અત્યારે ઇન્સ્ટન્ટ. એમએચ 12 એચએફ 1298 નંબરની ગેટની સામેની ગાડી અર્જન્ટ કઢાવી. હા, આપણું કંઈક આવતરું નથી હોય મેસેજ આવે. ફરીથી બોલી જાઉં છું, એમએચ 12 એચએફ 1298 નંબરની ગાડી અર્જન્ટ કઢાવી. હજી તો કહું જ છું, હું ઘણી વાર કહું કે આપણે કોઈ મોટો સમારંભ હોય તો પાણીના કાઉન્ટર પાસે તમે જાઓ ત્યાં કાદવ થઈ ગયો, કારણ કે જે પોતાના ગ્લાસમાં પાણી વહી જોયું ત્યાં જ ઢોળીને જતા. પાછળ કોઈ ચાલવાનું છે એની વિચાર જ ન કરે. પાછળ ભલે ને હું ચાલી ગયો એટલે વાર્તા પૂરી થઈ. આપણે આખી દુનિયામાં જે પ્રોબ્લેમ છે, હું તો આ ફ્લાઇટમાં મુસાફરી કરતો હોઉં ત્યારે આજ જોયા કરતો હોઉં. ગમે એવું ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય, જેવી ફ્લાઇટનું એનાઉન્સમેન્ટ થાય એટલે બોર્ડિંગ પાસ તમારી પાસે છે, તમને એરલાઇનવાળા ગોતીને બાવડું પકડીને બેસાડી દેવાના, તમે ન ઊભા થાવ તો એ જેવું એનાઉન્સમેન્ટ થાય ભેગા થેલો લઈને કૂદકો મારીને પેલી લાઇનમાં ગોઠવાઈ જાય ને, એ બધા આપણા ભારતવાળા. બીજા છાપું વાંચતા હોય કે કમ્પ્યુટરમાં જોતા હોય કે ગેમ રમતા હોય, એ શાંતિથી જાય ઊભા થઈને. આપણને એમ છે કે હાઈકોક બારીમાંથી રૂમાલ મૂકી જશે આ પ્લેનની અંદર, કાર પડી મારી સીટ જતી રહેશે, એના કરતાં હું જતો જ રહું ગમે એમ કરીને ધક્કા મૂકી. એટલે મિત્રો આ જે ધક્કા મૂકીની સાયકોલોજી આવી શોર્ટકટ છે. આ વિચારજો કે એમાંથી આપણે આગળ નીકળવાનું છે, એમાંથી આપણે પ્રગતિ કરવાની છે. સાચો રસ્તો બધો હું જોઉં છું ઘણી વાર, જો આ ઓસામા બિન લાદેને ટ્વિન ટાવર તોડી નાખ્યો, ટ્વિન ટાવર તોડી નાખ્યા તો અમેરિકાએ 10 વર્ષે એને ગોતીને તોડી નાખ્યું. આમાં એને ત્યારે એમ હતું ને કે હું ફેમસ થઈ ગયો, મારું નામ થઈ ગયું, સેલિબ્રિટી થઈ ગયા, આપણું કલ્ચર કેવું બેસ્ટ છે એવું અમેરિકા જેવા સુપર પાવરને આપણે બતાવી દીધું. પણ અલ્ટિમેટલી તો મેં કહ્યું એમ, તમે કોઈનો ટાવર તોડો તો તમને ગોતીને તોડી નાખે. આ તો સાદું જ લોજિક છે. એ જ વખતે, એ જ કલ્ચર, એ જ બેકગ્રાઉન્ડ, એ જ ભૂગોળમાંથી આવેલા દુબઈના શેખ મોહમ્મદ રસ્તમ, જેની સાથે હમણાં ભારતના વડાપ્રધાન ફોટો પડાયા, સેલ્ફી પડાયા, કારણ કે દાન આપવાના છે બધું અબુધાબી દુબઈના શેખો આપણને અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ, એટલે ફોટો તો પડાવવો પડે એટલે સેલ્ફી લઈએ. મારો મુદ્દો એ છે કે તમે વિચાર કરો, એ દુબઈના શેખ મક્તમ કોઈનો ટાવર પાડવા નથી, એટલે નરેન્દ્ર મોદીથી માનીને બરાક ઓબામા એને ઇમ્પોર્ટન્સ આપે છે. એણે શું કર્યું? દુનિયાનો સૌથી ઊંચો ટાવર દુબઈમાં બનાવ્યો, બુર્જ દુબઈ. 8 વર્ષે તૈયાર છે, ટાવર પાડવામાં 1.5 દિવસ જ થયો, ટાવર ચણવામાં 8 વર્ષ થયા. પણ 8 વર્ષે ટાવર ચડ્યો તો અમેરિકાવાળા પિક્ચરનું શૂટિંગ કરવા ત્યાં આવે છે, $200 ખર્ચીને રોકાવા આવે છે, આખી દુનિયા વાહવા કરીને ત્યાં ફરવા માટે જાય છે. એના ફોટા વોટ્સઅપ આપણે બધા ફેર ફોરવર્ડ કરીએ છીએ, જો બુર્જ દુબઈના ફોટા. તો કન્સ્ટ્રક્ટિવ રસ્તો મિત્રો લાંબો ચાલે, પણ કન્સ્ટ્રક્ટિવ રસ્તો મજબૂત હોય, કારણ કે એમાં કોકની લીટી ભૂસીને તમારી લીટી મોટી નથી કરવાની, તમારી લીટી એમને એવી મોટી કરવાની છે, બાકીનાની લીટી આપોઆપ નાની લાગે. આ કન્સ્ટ્રક્ટિવ, આ એજ્યુકેશન. હું જે કહું છું કે એજ્યુકેશન શું, લાદેન એન્જિનિયર હતો, તો આ લાદેન એન્જિનિયર થઈને જે શિક્ષણ નથી એ આ મોહમ્મદ મક્તુમમાં છે. આ એજ્યુકેશન, કે આપણે કન્સ્ટ્રક્ટિવ પેટર્નથી કામ કરો, દુનિયા એમને આવશે જોવા માટે. તમારે કોઈ ત્યાં જઈને ટાવર તોડી નાખવાની જરૂર નથી, એક જ કલ્ચર છે ને, એક જ બેકગ્રાઉન્ડ છે, છતાં પેટર્ન જુદી જુદી છે. એક સેલા રસ્તાવાળો છે, એક સાચા રસ્તાવાળો છે. આ વિચાર, આ શિક્ષણ છે. વિવેકાનંદ જેવું કહેતા કે શિક્ષણ એટલે મનુષ્યમાં રહેલા પૂર્ણત્વનું પ્રગટીકરણ. એટલે પૂર્ણત્વ તો છે જ, બધામાં કોઈને કોઈ ગિફ્ટ પડેલી છે. કોઈકની રંગોળી સરસ થતી હોય, કોઈકની દાળ સરસ થતી હોય, કોઈનો ધંધામાં આંકડાઓમાં સૂઝ બહુ સરસ મજાની ચાલતી હોય, કોઈની કોઈ સિંગિંગની અંદર ટેલેન્ટ ખીલેલી હોય, કોઈને કંઈક મૂવીઝમાં રસ પડતો હોય, કોઈકને સ્પોર્ટ્સમાં રસ પડતો હોય. ભગવાને બધાને એક આપણને જેમ લંચ બોક્સનો ભાગ આપણે નાના હતા અને મમ્મી પપ્પા ભરી દેતા સ્કૂલે જવા માટે, એમ ટેલેન્ટ નામના આપણા લંચ બોક્સમાં ભાગ ભરીને જ પૃથ્વી ગ્રહની પિકનિક ઉપર મોકલ્યા છે. પણ આપણે લંચ બોક્સ ઘણી વાર ખોલતા જ નથી, ઘણા જ ખોલીને પાછું બંધ કરી દે છે કે આપણું કામ નહીં. પણ જો એક વખત તમે મિત્રો એમાં ડેવલપ થઈ જાઓ, પેલી એક પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન નામનું એક મૂવી આવે, ઘણા યંગસ્ટર્સ છે કદાચ જોયું હશે, કેપ્ટન જેક સ્પેરો, બહુ સરસ મજાનો એક ડાયલોગ હતો કે વન શુડ થિંક વોટ હી ઓર શી કેન ડુ ઓર હી ઓર શી કાન્ટ ડુ. ઓકે, વિચારી લેવું જોઈએ પોતે કે આપણે શું કરી શકીએ છીએ અને શું નથી કરી શકતા.
then stop worrying about things you cannot do and start acting upon things you can do. જે નથી થઈ શકતું એની ચિંતામાં સમય બરબાદ કરવાનું મૂકો અને જે થઈ શકે છે એની બાબતમાં 100% તમારે આપી દો. આ સક્સેસની ફોર્મ્યુલા છે, બસ બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે. આપણે બંધ થયેલા દરવાજા સામે જોતા જોતા એટલું બધું રડીએ છીએ, પાછળ 10 દરવાજા ખુલ્લા છે દેખાતા જ નથી, બંધ દરવાજો જ દેખાય છે. એટલે કોઈક રાજા છૂટી ગઈ હોય તો બહુ ચિંતા ન કરવી, આપઘાતના વિચાર ન કરવા. પોતાની સોનાની દ્વારકા મેં હમણાં કહ્યું એમ બનાવો, કોઈક રૂકમણી પ્રેમપત્ર લખશે નહીં બનાવો, કોઈ જમુના જળમાં ગોતવા નહીં આવે નીચે પડી ગયા છો ત્યાં. આવું બહુ લોજિકથી કહું છું, બહુ સિમ્પલ કહું છું કે મૂવ ઓન વિથ લાઈફ. જિંદગીમાં હતાશા આવે, મુશ્કેલી આવે, ક્યારેક ધાયરા માર્ક ના આવે, ક્યારેક કોઈક આપણને કંઈક કહી જાય, તો મિત્રો જીવનનો શ્રેષ્ઠ આનંદ છે એ શું છે? કોઈ આપણી ગમતી કેક ખાવામાં, ગમતી જગ્યાએ ફરીને ફોટા પડાવવામાં નથી, પણ જીવનનો શ્રેષ્ઠ આનંદ આપણને કોઈએ નકામા કે નબળા કયા હોય, આપણને કોઈએ ફેલ્યોર કયા હોય, 5-10 વર્ષે 15 વર્ષે એની સામે સ્માઇલ કરીને આપણી સફળતા બતાવવી, એને મારી નહીં એની સામે સ્માઇલ કરીને સક્સેસફુલ થવું ને, હેપીનેસ ઇઝ અ બિગેસ્ટ રિવેન્જ માય ફ્રેન્ડ્સ. તમે મોજમાં હશો ને એમને બધું દુનિયા ઉપરનું વેર છે. તમારે કોઈની સામે વેર લેવા જવાની, મારામારી કરવાની જરૂર જ નથી. તમે મોજમાં હોય ને એમને મળતા લોકો બેભાન થઈ જશે, કારણ કે આટલી બધી મોજ કેમ છે? એ મોજ ક્યારે આવશે? જો મહેનત કરશો ને તો મોજ આવશે. મહેનત કર્યા વગર મોજ આવતી નથી, આવે તો ટકતી નથી. કોઈક ફ્લાઇટથી તમને એવરેસ્ટના શિખર ઉપર ઉતારી દે અને તમે એમ કહો કે એવરેસ્ટ ઉપર ચડી આવ્યો ને આપણે 5 ફોટા અપલોડ કરી દઈએ, પણ વિચાર કરો ઠંડી સહન ન થાય, કારણ કે આપણું શરીર અચાનક આવી ગયું ફ્લાઇટના વાતાવરણમાંથી હિમાલયના વાતાવરણ. પણ પગથિયા ચડી ચડીને તમે એવરેસ્ટ ચડાવો ને તો આપણું શરીર છે એ ટેવાઈ ગયું હોય ઠંડીથી. એટલે આ પર્વતારોહકો એમ કહે છે કે પહાડ ચડવો હોય તો સ્ટેપ બાય સ્ટેપ ચડવો, એક છડાકે નહીં ચડવાનું, ઓક્સિજન લેવલ ડાઉન થઈ જાય તમારા શરીરમાં. તો સાનિયા મિર્ઝા હમણાં જેને ખેલ રત્ન એવોર્ડ મેળવ્યો, 2 વખત નંબર 1 બની ડબલ્સમાં, એટલે બહુ સરસ મજાની વાત કરેલી ટ્વિટર ઉપર કે નંબર 1 કોઈ ડોરબેલ વગાડીને તમારા ઘેર આવતું નથી, કદાચ આ હું નંબર 1 હવે આનો મારો સ્વીકાર કરો. તમારે ઘરની બહાર નીકળી એક એક પગથિયું ચડીને નંબર 1 સુધી પહોંચવું પડે છે. આ પેલી જેક સ્પેરો વાળી વાત અહીં પણ લાગુ પડે. સચિન તેંડુલકરની હાઇટ ગમે એટલા શીર્ષાસન કરે વધવાની નથી, છતાં એને આપણે લિટલ માસ્ટર કહીએ છીએ. 24 વર્ષ લગી હાઇટવાળા લોકોએ ઝૂકી ઝૂકીને એની સાથે વાત કરી, આપણે જોયું ટીવીમાં, હાઇટવાળા લોકોએ એની સલામી આપી એ આપણે જોયું, અમિતાભ બચ્ચન તેની પાર્ટીમાં નાચવા જાય એ પણ આપણે જોયું. શું કામ હાઇટ કેમ વધવાની? એવી ફાલતુ નથી કરી શકતા એવી વાતમાં ચિંતા કરી કરીને સમય વેડફવાને બદલે ક્રિકેટ કેમ વધારે પોતાને ટેલેન્ટ છે તો વધારવું, એમાં એણે પોતાનું ધ્યાન ફોકસ કર્યું. તમે વિચાર કરો રિઝલ્ટ તમારી નજર સામે છે, લોકો ભૂલી ગયા કે એની હાઇટ ઓછી છે, યાદ જ નથી. બાકી તમે તો જાણો છો મુંબઈમાં રહ્યો છો, એક જ સ્કૂલમાં એક જ કોચમાં એક જ બેકગ્રાઉન્ડમાંથી આવેલા એક જ હાઇટ ધરાવતા એક જ ઉંમરના વિનોદ કાંબલી અને સચિન એક સરખો રેકોર્ડ બનાવીને ક્રિકેટ ટીમમાં આવ્યા હતા. વિનોદ કાંબલી છે એ પેલી આજુબાજુની પાર્ટીમાં લપસી ગયો અને એની ક્રિકેટર 5 વર્ષમાં કોમેન્ટેટરની થઈ ગઈ, અને સચિન 24 વર્ષ લગી રહી, વિનોદ કાંબલી કરતા 3 ગણું ક્રિકેટ રહી. એટલે એક બેકગ્રાઉન્ડ એક ગુરુ બધું જ હોય, છતાં પણ તમારું ડેડિકેશન મિત્રો નહીં હોય, તમારું ફોકસ નહીં હોય, તમારી પોતાની સ્કિલને ડેવલપ કરવાની જે તમન્ના નહીં હોય કે ભાઈ મારી સ્કિલ ગઈકાલે કર્યું એના કરતાં આજે કેમ વધારે સારું, કાલે કર્યું એનાથી હવે કેમ વધારે સારું, આ ભૂખ નહીં હોય, આ પેશન નહીં હોય મિત્રો, તો આપણી હાલત વિનોદ કાંબલી જેવી જ થવાની. એટલે હું ઘણી વાર કહું કા 5 વર્ષ પાર્ટી કરો શરૂઆતમાં, કા 5 વર્ષ ફોકસ રહીને કરિયર બનાવી લે અને પછી આખી જિંદગી પાર્ટી કરો. એટલે 5 બર્થડે છોડી દેવા પડશે, તમારે ખબર નહીં હોય ક્યાં ઉજાગરા કરીને આવ્યા, એટલી બધું કામ કરવું પડશે, એટલી મહેનત કરવી પડશે, પણ પછી તમારા બર્થડે છે ને તમારે યાદ નહીં રાખવા પડે, દુનિયા યાદ રાખી રાખીને તમને પાર્ટી કરવા પડે. અમેરિકા જવાનું હતું, મને કહે તમે બાંદ્રા આવો, રાત વહેલી સવારની ફ્લાઇટ હતી, મને અહીંથી મારો ડ્રાઈવર મૂકી જશે, આપણે વાતો કરીએ, મારા મિત્ર જેવા છે, મારા પુસ્તકની પ્રસ્તાવના એમણે લખેલી છે. તો સલમાન રાતના 1:30 વાગે આવ્યો, થાકેલો હતો શૂટિંગ બતાવી, એની બેગ મૂકીને 1 લિટર તો પાણી પી ગયો ફ્રીઝમાંથી, એટલો બધું કંઈક થાક લાગ્યો હશે. અને પછી એના પપ્પાને કહીને કહ્યું કે ભાઈ એને ઘરમાં જ જીમ છે અહીં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં, એટલે એમ કે હું જીમમાં જાઉં છું. મને નવાઈ લાગી, મેં કીધું આ રાત્રે 1:30 વાગે આ કંઈ ટાઈમ છે જીમ કરવાનો, અને આ એમને બી કોથળા જેવો લાગે છે અત્યારે થાકેલો, હવે જીમ કરશે હજી. એટલે સલીમ ખાન પ્રભુજી માણસ છે,
એટલે મેં કીધું કે એ ડોનેશને બના કે જો ઉસને રખે, અગર વો જાયેગા નહીં રેગ્યુલર તો પિઘલ જાયેંગે, પિઘલ જાયેંગે તો 5-10 કરોડ કા નુકસાન હો જાયેગા. કારણ કે શોર્ટમાં તો તમારે જે શરીર હોય એમને બધ બતાવવું પડે, આખી ફિલ્મની કન્ટિન્યુટી શૂટિંગ ચાલે ત્યાં સુધી. મારો મુદ્દો એ છે મિત્રો કે શર્ટ ઉતારીને સલમાન ખાન પિક્ચરમાં ઉભો હોય આપણે સીસોટીઓ વગાડીએ છીએ, એ આપણે તો 1 મિનિટ પૂરતો સીન જોવાનો છે. પણ એ શર્ટ કાયમ માટે ઉતારી શકે એવું શરીર મેન્ટેન કરવા માટે અને રોજ 2 કલાક જીમ કરવાનું છે, ગમે એટલો થાકેલો, એ જોવા આપણે નથી જતા. એ પોઈન્ટ છે. માધુરી દીક્ષિતે એકવાર બહુ સરસ મજાની એક વાત કરે કે બધા જ ડાન્સરો એક જ સરખા સ્ટેપ કરતા હોય છે, છતાં હીરો કે હિરોઈન ઉપર કેમ બધાનું ધ્યાન જાય? કપડાં સારા પહેર્યા હોય એટલે? તો બીજા ડાન્સરો ઘણી વાર તો ઘણા ગીતમાં સરખા જ કપડાં પહેર્યા હોય છે. એટલે સરસ વાત કરેલી કે અમે અભિનેતાઓ છીએ એટલે અમે ડાન્સ કરતી વખતે સ્માઇલ કરીએ, બાકીના બધા ખાલી ડાન્સર છે એટલે એ ચૂપચાપ કસરતની જેમ ડાન્સ કરતા હોય, અને અમને એક્સપ્રેશન શીખવાડવામાં આવ્યા હોય એટલે અમે આંખથી હોઠથી ચહેરાથી ભાવ આપીએ. જિંદગી આપણને મિત્રો રોજ નચાવવાની છે, ડેઈલી ડાન્સ કરાવવાની છે, આ જ જિંદગીનું કામ છે. અને એ ડાન્સ કરતી વખતે તમે જો સ્માઇલ કરી શકો ને, ભલે ગમે એટલી પીડા થતી હોય, ગમે એટલો પરસેવો થતો હોય, તો તમે હિરોઈન જ છો, તમે સ્ટાર જ છો. ડાન્સ કરતી વખતે સ્માઇલ કરવું ને, એ ટ્રેનિંગ આપણે જીવનમાં રાખવાની છે. જિંદગી નચાવે ત્યારે આપણે હસતા હસતા ના છો, દુઃખી થતા થતા નહીં. પીડા તો આવે જગતમાં, કોણ મહાવીર સ્વામી જંગલમાં ગયા લોકો કાંટા ફૂકી ગયા, પણ એમને રિએક્શન નથી. જૈન ધર્મ આપણને આ શીખવાડે છે, તમારા રિએક્શન તમારા કર્મ છે. એક્શનથી જીવો, રિએક્શનથી ન જીવો. આપણે રિએક્શનથી જીવીએ છીએ. તુમ અગર મુજકો ના ચાહો તો કોઈ બાત નહીં, તુમ કિસી ઓર કો ચાહો તો મુશ્કિલ હો. બોલો લે, આ તો ધમકી થઈ ગઈ. એટલે મને એમ કે તું કઈ મને જ જાન, તારે લગ્ન કર્યા વગર રહેવું હોય તો રે, પણ તારે બીજે લગ્ન નહીં કરવાના. આવું ના ચાલે. આપણે ઘણી વાર એવું થાય ને, કારણ કે મુકેશ અંબાણીએ ગાડી લીધી એવું આપણે છાપામાં જઈએ, આપણે રાજી થાય. આપણો ગુજરાતી, ગુજરાતીઓ જ પૈસાદાર હોય, ગુજરાતીઓ જ ગાડી લે, પણ આપણા ફ્લેટની બહાર કોઈ નવી ગાડી પાર્ક કરે તો આપણે દુઃખી થઈ જાય, ખાલી આપણી પેલા આની પાસે ક્યાંથી આવી ગઈ. મિત્રો, શિક્ષણમાં યાદ રાખવા જેવું છે કે કોમ્પિટિશનનો જમાનો છે, પણ કમ્પેરિઝનનો જમાનો બનાવતા નહીં. મારી પેરેન્ટ્સને વડીલોને પણ વિનંતી છે, તમારા બાળકને બીજા યુવાન યુવતીઓ સાથે કમ્પેર ન કરીને એને ટોકતા. ભગવાને દરેકને અલગ અલગ સ્કિલ આપીને મોકલા છે, અલગ અલગ ડેવલપમેન્ટ કર્યું છે, બધાના સ્વભાવ નેચર બધું અલગ બનાવ્યું છે. તમે એક સરખો દાળ પણ તમે 5 ઘરના રસોડામાંથી દાળ લઈ આવો તો એક સરખા સ્વાદની દાળ નહીં મળે તમને, તો એક સરખા વ્યક્તિ તમને મળી જાય, બધા ગુલાબના ફૂલ જ ખીલવા માંડે તો કુદરતમાં ગલગોટા હોત જ નહીં, મોગરાન જાસૂદ હોત જ નહીં. બધા બોરના પીછા જોતા કબૂતર ને હોલાન પોપટ ને ચકલાનું થાત શું દુનિયા. આ ભગવાન આવી ભૂલ નથી કરતા, પણ આપણે આવી ભૂલ કરીએ છીએ કે આપણી ઘેર ગુલાબ જ હોય, મોરના પીછા જ હોય એવું જ માનીએ છીએ. એ શક્ય નથી મિત્રો. દરેકે પોતપોતાનો રોલ ફાઇન્ડ, મેં કહ્યું ને જે કામ કરો એ બેસ્ટ માનીને કરો. આ પૂર્ણત્વનું પ્રગતિ કરો, પૂર્ણત્વ તો ભગવાને આપેલું છે. અને બીજું એક મને શિક્ષણ વિશે ગમતું કોટ છે, સિડની હેરિસનું કોટ છે કે એજ્યુકેશન એટલે અરીસાઓને બારીમાં બદલવાની પ્રક્રિયા. અરીસો જે હોય ને રિફ્લેક્ટર, અત્યારનું આપણું શિક્ષણ ગોખરપટ્ટીનું શિક્ષણ, એમાં એવું આવે ટમેટું છે એ ફ્રૂટ છે, બાયોલોજી આવે એવું ભણવાનું. પણ ગોખરપટ્ટીનું શિક્ષણ કોને કહેવાય? લોકો એમ કે ટમેટું ફ્રૂટ છે, ફ્રૂટ સલાડમાં નખાય, ફ્રૂટ સલાડમાં ટમેટું નાખો દૂધ ફાટી જાય, તો તમને કોઈ ગામડાના અભણ બહાઈ ગઈ દે, ટમેટા ન હોય દૂધમાં બરાબર. પણ ટમેટું ફ્રૂટ છે એ તો ઇન્ફોર્મેશન છે, તમારે ડાપણથી તમારું મગજ ચલાવવાનું છે કે ફ્રૂટ છે એટલે કે ફ્રૂટ સલાડમાં ન નખાય. આજે શિક્ષણ છે ને આપણે ત્યાં નથી, અરીસા વાળું શિક્ષણ છે. જે કઈ જ્ઞાન હોય એની ગોખણપટ્ટી કરો, જોવા વાળા જ છે, પાછી પરીક્ષાના જે જવાબ તપાસવા વાળા છે ને એ ગોખણપટ્ટી વાળા જ છે. એને તમે સારો કઈ ક્રિએટિવ જવાબ લખ્યો હોય માર્ક ન આપે, એને સમજાય તો માર્ક આપે ને. હું તો આવી રમૂજ કરતો ઘણી વાર, મારે મેનેજમેન્ટની થિયરી હું MBA કરતો તો હું એક જ થિયરી મેં જાતે ક્રિએટિવ બનાવી હોય, પછી મને ખબર હોય કે આનો માર્ક તો આપશે નહીં, ભલે હું વાંચો છું તો નહીં આપે, હું વધારે એડવાન્સ છું તો નહીં આપે, કારણ કે એને તો વાંચવું હોવું જોઈએ ને જે મેં વાંચ્યું છે. અને હું પિક્ચરના બે હીરોના નામ ભેગા કરી દેતો, સિલ્વેસ્ટર સ્ટેલોન ને આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર હોય તો એમ લખું કે આર્નોલ્ડ સ્ટેલોનની એક મેનેજમેન્ટ થિયરી છે, એટલે પરીક્ષક પૂછવાઈ જાય કે આપણે આર્નોલ્ડ સ્ટેલોનનું તો નામ જ નથી સાંભળ્યું. હવે જો ચોકડો મારે તો એ ભોઠો પડે, એટલે રાઈટ જ કરવું પડે. આવું સ્માર્ટનેસ કહું છું, આ વસ્તુ રમૂજમાં કહું છું, આ વાત આવા કઈ તમને હું એમ નથી કહેતો કે આવી ઠીક કરજો પરીક્ષામાં જઈને, રમૂજમાં કહું છું. પણ સ્માર્ટનેસ ક્યારે ડેવલપ થાય? થિંક બિયોન્ડ ધ બોક્સ.
મારે છેલ્લી જે બે ત્રણ વાત તમને કરવી છે એ આ કરવી છે. થિંક આઉટ ઓફ યોર કમ્ફર્ટ ઝોન, થિંક બિયોન્ડ ધ બોક્સ. આપણે ઘણી વાર છે ને આમ સ્ટ્રેટ લાઈનના જ વિકલ્પો વિચારતા હોય છે, એટલે શું બીજા આપણે રસ્તાઓ દેખાતા જ નથી. બોક્સ આમ બનાવી લીધું હોય ને તો એ બોક્સની બહાર આપણે જોઈ જ નથી શકતા કે બીજી કંઈક થિયરી હોય, બીજો કંઈક એંગલ હોય. અને આ મિત્રો જો તમે કરતા થશો ને બોક્સની બહાર વિચાર, બિયોન્ડ ધ બોક્સ, તો સક્સેસ તો કોઈ તમને સક્સેસ થતા જગતમાં રોકી નહીં શકે. તમે એવું વિચારો કે આ કેવી રીતે હું આની બહાર નીકળું કમ્ફર્ટ ઝોન. જે મિત્રો કમ્ફર્ટ ઝોનમાં બેઠા છે ને એ ક્યારેય જગતની અંદર આઇકોન નથી. જોજો વિશ્વમાં આઇકોન જેની સામે ઝૂકી જાય એવી જે મહાન પ્રતિભાઓ થઈ, દાખલા તરીકે જીસસ ક્રાઇસ્ત, તો એક જગ્યાએ જન્મીને એક જગ્યાએ સુઈ નથી, બહાર નીકળ્યા, પ્રવચનો કર્યા, લોકોને મળ્યા, બહાર શિષ્યો બનાવ્યા, તો પોતે ગુજરી ગયા, ક્રોસ ઉપર ચડી ગયા ત્યારે શિષ્યોએ ચર્ચ બનાવી અને કેલેન્ડર બનાવ્યા, અને આપણે બધા કેલેન્ડરના જોડે અત્યારે કરીએ છીએ કામ. વિચાર, કૃષ્ણ રામ, કૃષ્ણ જન્મતા હવે જેલમાંથી માઇગ્રેશન કરી ગયા, ગોકુળ મથુરા વૃંદાવન દ્વારકા હસ્તિનાપુર કેટલી બધી જગ્યાએ ફરી ગયા. રામના પિતાનું નામ શું? બાબા સરસ, કેબીસી વત્તા આપણી નામ આપણ. ઓકે, રામના દીકરાઓનું નામ શું? બાબા કેવું પડે, હારો છે ને ઇનામ બાપા, તેવું કીધો ને આપતો નથી, મિત્રો કેટલું બધું આપણ. દશરથના પિતાનું નામ શું? અજના પિતાનું નામ? લવકુશના દીકરાઓનું નામ? જો મુદ્દો આ છે, આમ ભલે રઘુવંશનું આખું કાવ્ય લખીને રાખ્યું છે કાલિદાસે, પણ મારો મુદ્દો છે આટલો જ છે, બધા જ પરાક્રમીઓ હતા, બધા વીર પુરુષો હતા, બધા મહાન હતા, પણ જે પોતાની અયોધ્યામાંથી બહાર નીકળો ને એની કથાઓ રચાણી એ હીરો તરીકે આપણને યાદ રહી ગયો, બાકીના તેની પાછળ યાદ રહ્યા. રામની વંશ સુધી યાદ રહ્યું, રામના દાદા યાદ રહ્યા, રામના પિતા યાદ રહ્યા, રામના સંતાનો યાદ રહ્યા, એનાથી ઉપરનો વંશ આપણને યાદ એટલે નથી કે કોઈ ભારત તો નીકળ્યો અયોધ્યામાંથી. જેણે જંગલનું જીવન સ્વીકાર્યું તો સોનાની લંકા આવી, તો રાવણ આવ્યો, રાવણ નડ્યો તો પ્રોબ્લેમ્સ આર ધ ઓપોર્ચ્યુનિટીઝ માય ફ્રેન્ડ. જેટલો મોટો પ્રોબ્લેમ એટલી મોટી ઓપોર્ચ્યુનિટી. એક જમાનામાં ભારતીય ક્રિકેટ ટીમમાં એક પ્રોબ્લેમ હતો કે વિકેટ કીપર બેટ્સમેન હતો જ નહીં, કોઈ કેટલા લોકો અજમાવી દેખાય, કોઈ ટકતું નહોતું, ત્રણ ત્રણ મહિના નવા નવા ચહેરા આવતા હતા. હમણાં એ પ્રોબ્લેમ પાછો શરૂ થઈ જવાનો છે, એટલે તમે અનુભવે જોઈ શકશો હું શું કહું છું. હવેની જનરેશન જે જોઈ શકશે કે કયો પ્રોબ્લેમ હોય, એ પ્રોબ્લેમને ઓપોર્ચ્યુનિટી બનાવી મહેન્દ્રસિંહ ધોનીએ. ઝારખંડ જેવા નાનકડા સ્ટેટમાં રહેતા રહેતા એણે વિકેટ કીપર તરીકે બેટિંગ ઉપર ફોકસ કર્યું કે આ જગ્યા એક ખાલી જગ્યા છે, આ જગ્યા કંઈ ભરાવાની નથી, કોમ્પિટિશન જ નથી, સવા અબજના દેશમાં કોમ્પિટિશન નથી, નહીતર તો ક્રિકેટમાં કેવી કોમ્પિટિશન હોય એક એક જગ્યામાં. અને એ જગ્યા એણે ભરી લીધી કેપ્ટન થઈ, કારણ કે એવા માણસને જ કેપ્ટન બનાવવો પડે જે પરમાનન્ટ મેમ્બર હોય. T20 મેને કેપ્ટન એટલે બનાવ્યો કે વિકેટ કીપર તરીકે એક જ જવાનો હતો, બાકીના બધા વર્લ્ડ કપ રમીને જવાના જ નહોતા. પ્રોબ્લેમ્સ આર ધ ઓપોર્ચ્યુનિટીઝ, જેટલો મોટો પ્રોબ્લેમ એટલી મોટી તક. આ પોઝિટિવ એટીટ્યુડથી લેવા. રામે બહાર નીકળ્યા તો રાવણને માર્યો, રાવણને માર્યો તો દશેરા ઉજવણ, તો ફેસ્ટિવિટીમાં એનું નામ આવ્યું. કોઈ પણ આઇકોન, મોહમ્મદ પેગંબર મક્કાથી મદીના હિજરત કરીને ગયા, મહાવીર અને બુદ્ધની તો આપણે ખબર જ છે, મારે કહેવાની જરૂર નથી. વિહાર એટલે તો નિયમ બનાવ્યો કે ચાતુર્માસ એકની એક જગ્યાએ પડ્યા નહીં રહેવાનું, સાધુએ પણ નહીં રહેવાનું, બહાર નીકળવાનું, અલગ અલગ જગ્યાએ જતા જવાનું, મૂવ ઓન. અને આને કહેવાય અંગ્રેજીમાં મિત્રો માઇગ્રેશન. જે માઇગ્રેશન કરે ને એ જ આઇકોન બને. તમારા કમ્ફર્ટ ઝોનમાંથી, આપણી સરસ ઘર હોય, મમ્મી પપ્પા હોય, ભાઈ બહેન હોય, આ બધામાંથી ધીરે ધીરે બહાર નીકળીને ઊંચે ઉડવાની તૈયારી રાખો તો જ ડેવલપ થશો, તો જ માન થશે. મુંબઈની તો ઘટના જુદી હોય છે, પણ આપણે તમે જુઓ ગુજરાતની અંદર બધા અધિકારીઓ બહારથી આવે છે, પણ કોઈ ગુજરાતી અધિકારી તરીકે બહાર જવાની કોશિશ નથી કરતો. ગુજરાતી IAS થાય એટલે ગુજરાતમાં જ રહે, ગુજરાતી IAS એવું ન કે મને મુંબઈમાં પોસ્ટિંગ આપો, આ વિચાર. એટલે મિત્રો આ નાની નાની બે વાત મેં રાખી છેલ્લી છેલ્લી વાત તમારી સાથે કરું. જો ડેવલપ કરવું હોય પોતાની જાતને તો કોન્સ્ટન્ટ એફોર્ટ પોતાની શક્તિઓમાં કરવા પડશે. બરાક ઓબામા સાહેબ છે, એમને મોદી સાહેબ મળવા માટે જાય અને પછી ફેર એન્ડ લવલીનું ક્રીમ લઈ જાય ભેટમાં, અને એમ કે 14 દિનો મેં ગોરાપન કા અહેસાસ તમે આ લગાડો એટલે કઈ વાંધો જ નથી. તો કઈ આપણે જાણીએ છીએ કે એનાથી બહુ ફેર પડે નહીં, તો ક્રીમથી એટલે ફેર પડતો હોય છે કે એમાં કેમિકલ એવા હોય જે ક્લિન્ઝર તરીકે કામ કરે, એટલે જે ધૂળ જોઈતી હોય ને એ બધી કાઢ નાખે,
બે ચાર વખત વોશ કરીએ આપણે ચહેરા ને હાથ પગને, એટલે આપણે જરા હોય એના કરતા આપણો શેડ ઉજળો લાગે, બાકી ચામડીનો કલર ન ફરે. જગતનું એવું કોઈ ક્રીમ હજી શોધાણું નથી કે કલર ફેંકી નાખે. તો ઓબામા એ ચિંતા કરવાની હોય કે મારી ચામડીના કલર ફેરવો. આ આવ્યા હતા ત્યારે અંબાણી ને અદાણી ને જેટલા આપણા બધા અબજપતિઓ હતા બધા હાથ મિલાવવા માટે લાઈનમાં ઉભા રહી ગયા, અમૃતસર ના લંગર માં ખાવા માટે લાઈનમાં ઉભા હોય એવું ભરી ગયા, એવો ફોટો છે મારી પાસે. એમણે એ ફોકસ કર્યું કે હું મારી પર્સનાલિટી કેવી ડેવલપ કરું, મારું વ્યક્તિત્વ કેવું બનાવું કે લોકો મારી ચામડીનો રંગ ભૂલી જાય. મોસ્ટ પાવરફુલ પર્સન ઓફ ધ વર્લ્ડ તરીકે બેઠા છે. આજે કોઈ હાથ તમે આવે અને એમ કે ભાઈ હાથ મિલાવવા માટે એમ કે $100, તો લોકો $100 આપીને હાથ મિલાવી જાય. ફોટો પડાવે અમેરિકન પ્રેસિડેન્ટ ના ફોટો તો આખી જિંદગી બઢાવીને રાખે, વિઝા બતાવવા કામ લાગશે જો આપણો ફોટો. આ પર્સનાલિટી ડેવલપ કરો મારા કેવી રીતે થાય. એટલો કરાટેનો ચેમ્પિયન હતો બ્રુસલી, બહુ મોટો ચેમ્પિયન, જેને ઝેર આપીને મારી નાખવામાં આવ્યો, કારણ કે ફિલ્ડમાં તો મારવો શક્ય નહોતો એટલે એને હરાવવો શક્ય નહોતો. બ્રુસલીને એમ કહેવામાં આવેલું કે તમારી સામે 10,000 ડિફરન્ટ કિક આવડતી હોય એવો કોઈ હરીફ આવે તો તમે એનો મુકાબલો કેવી રીતે કરશો. એટલે બ્રુસલીએ કહેલું કે મને 10,000 કિક નથી આવડતી, મને એક જ કિક આવડે છે, કરાટેની એક જ કિક આવડે છે, પણ એક કિકની પ્રેક્ટિસ મેં 10,000 વખત કરેલી છે. એટલી પરફેક્ટ બનાવી દીધી છે કામગીરી કરી કરીને કે માય ફર્સ્ટ કિક ઇઝ ફાઇનલ કિક. હું જે કિક મારું એના પછી કોઈની પાસે તાકાત જ નથી કે એ પોતાની 10,000 કિક બચાવવા માટે પાછો મેદાનમાં રહે. મિત્રો, આ કોન્ફિડન્સ આપણી અંદર આવવો જોઈએ. શિક્ષણ જો આપણને આટલું મજબૂત આત્મવિશ્વાસ ના આપે તો એ શિક્ષણ નથી. આ મજબૂત આત્મવિશ્વાસ એટલે ઓલી અરીસાને બારી, બારી શું થાય, બારી અંદરની જે વાતાવરણ છે એ બહાર લઈ જાય ને બહારનું વાતાવરણ અંદર લઈ આવે. હાવ દરવાજો નહીં કે બધું જ અંદર બહારનું આવતું રહે કે બધું જ અંદરથી બહાર જતું રહે, એવું નહીં. બારી થોડુંક અંદરથી બહાર આવે, થોડુંક બહારથી અંદર આવે. આ નોલેજ એક્સચેન્જ જે થયા કરે ને એ એજ્યુકેશનનું લક્ષણ છે. ટુ ડ્રો આઉટ, અંદર જે આપણી મૂર્તિ પડી છે એને આપણે ઘડવાની છે જાતે, કોઈ બીજો નહીં ઘડવા, આપણે જાતે જ ઘડવાની છે. અને આ બહુ સાદો નિયમ છે જગતનો. તમે કોઈ મૂવી જોવા માટે જાઓ, મોડા પડાવો, ફૂલ લાઇટની અપેક્ષા રાખો તો ફૂલ લાઇટ થાય ત્યારે એન્ટ્રી કરું તો ઇન્ટરવલમાં મારો આવે, અડધું પિક્ચર પૂરું થઈ ગયું. આપણે શું કરીએ, તમારો મારો નોર્મલ રિસ્પોન્સ તમને કહું, ઓડિટોરિયમમાં જાય અંધારું હોય આપણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢીએ, મોબાઈલમાં કે આખું થિયેટર ન જ દેખાય પણ એક પગથિયું આપણે ચડવાનું જ દેખનું દેખાય, એ પગથિયું ચડો એટલે બીજું દેખાય, બીજું ચડો એટલે ત્રીજું દેખાય, એમ કરીને 2 મિનિટમાં તમારી સીટ ઉપર તમે પહોંચી જાય. તો મિત્રો, જિંદગીમાં જ્યારે પડી જાઓ, જ્યારે હારી જાઓ, જ્યારે થાકી જાઓ, જ્યારે અંધારું આસપાસ લાગે ત્યારે યાદ રાખો કે ઈશ્વરે આપણને એક પગથિયું ચડવા જેટલું અજવાળું આપણા ખિસ્સામાં આપેલું છે, આપણા દિલમાં આપેલું છે. એક પગથિયું તમે તમારા અજવાળે ચડશો, ભલે એક જ પગથિયાનું અજવાળું છે, જાજુ નથી, મોટું નથી, તો બીજું દેખાશે, બીજું ચડશો ત્રીજું દેખાશે, ત્રીજું ચડશો ચોથું દેખાશે. અને આમ કરીને તમે ક્યારે મંઝિલે પહોંચી ગયા હશો તમને ખબર નહીં. ઇનિંગના સ્કોર છે ને પહેલા દળે નથી નોંધાતા, છેલ્લા દળે નોંધાય છે. શરૂઆતની ઓવર નબળી ગઈ હોય ચિંતા ન કરો, પાવર પ્લેની રાહ જોઈ અને પછી ફટકાબાજી. આ જિંદગીનો રૂલ છે. અને એટલે હું આ વાત છેલ્લે મેં તમારે નાખે, ટાઈમ નથી મારો પણ, સમય પૂરો થવામાં છે, જે મને આપણે સમયનું મેં ચુસ્ત પાલન કરું છું, તમે ઘડિયાળમાં જોઈ શકશો. કારણ કે હું જો પાલન ન કરું, હમણાં જ મને કહેતા હતા કે અમે પાલન ન કરીએ બીજા ન કરે, એટલે મેં નક્કી જ કર્યું હું પાલન ન કરું તો બીજા વક્તાઓ તો ઠીક છે, શ્રોતા હોય ન કરે ચાલે, અહીં તો પછી બધું ચાલે છે, એટલે હું ચલાવવું નથી મારે. એટલે હું તમને કહું છું કે સમય તો નથી, લાવવી બધી કેટલી કથાઓ તમને કહું જીવન, તો આપણે બધી કથાઓનો સાર બે લીટી તમને કહી દઉં. ઇસ તરહ સે હમને કહી મંઝિલે ગીર પડે, ગીર કર ઉઠે, ઉઠ કર ચલે. મંઝિલ સુધી પહોંચવું હોય તો ચાલો, ચાલતા ચાલતા પડી ગયા હો, પડો કાંઈ વાંધો, રડો થોડીક વાર, જિંદગીમાં રડી લેવું પણ લડવાનું બંધ ન કરો. રડવાનું ચાલતા ચાલતા લડવાનું ચાલુ રાખો, એટલે આપોઆપ રડવાનું ધીરે ધીરે બોલાઈ જશે, લડવાનું ચાલુ રહેશે. બરાબર, ગીર પડે, ગીર કરું છું, ઉઠકર ચાલ. પણ ગુજરાતીમાં એવી સરસ મજાની એક પંક્તિ છે, જ્યારે જ્યારે જગત મને નડે છે ત્યારે મને મારામાં કશુંક જડે છે. તમારી અંદર શું પડેલું છે, પછી દુનિયા તમારી આસપાસ ફરતી હશે, તમારે કોઈની આસપાસ ફરવાની જવું, પણ આ કરવું પડશે મિત્રો, મહેનત તો જમવાનું છે. આગળ નીકળવા માટે બધા જ લોકો પોતપોતાની રીતે કામ કરે છે પણ બહુ ઓછા નીકળી શકે છે. એટલે મેં તમને કીધું, તગારું ઉંચકીને જે લોકો 200 રૂપિયાનું રોજ લઈ જાય ને એને કરિયર ન કહેવાય, એ એમ્પ્લોયમેન્ટ છે, રોજગાર. કામ કરો ને પૈસા મળે એ રોજગાર છે, કામ કરો
કરો ને તમારી છાપ છોડો, કામ કરો ને તમને મોજ પડે કામ કરવામાં, અને તમે વધુ ને વધુ સમય એમાં આપતા જાઓ. કામ કરો અને તમારી પોતાની એક ઇજ્જત, એક આબરૂ ડેવલપ થાય કે આ કામમાં તો આની માસ્ટરી છે, આના સિવાય બીજો કોઈ ચાલે નહીં, આને જ બોલાવવા પડે તો જ આ કામ સફળતાપૂર્વક થાય. આ માસ્ટરી તમારી ડેવલપ કરો એટલે તમારી કરિયર છે. કરિયર જુદો શબ્દ છે, કારકિર્દી જુદો શબ્દ છે, એટલે મેં તમને આ વાત કરી. મિત્રો, ખૂબ પ્રેમથી તમે બધાએ સાંભળ્યું, ખૂબ રસથી સાંભળ્યું. મેં મારી રીતે એવો પ્રયત્ન કર્યો, કારણ કે ઓડિયન્સમાં બધી જ ઉંમરના, બધા જ બેકગ્રાઉન્ડના લોકો છે, અને હું તો એવું અંગત રીતે માનું જ છું. મહાભારતના કર્ણનું વાક્ય છે, મને બહુ ગમે છે, જુવાનોને હું ઘણીવાર કહેતો હોઉં છું. કર્ણને કીધું કે રાજકુમારોની પરીક્ષા તારે ન બેસાય, હું તો સારથીનો છોકરો છું. એટલે કર્ણે જવાબ આપેલો એ જમાના કે દેવાયત્તમ કુલે જન્મ, કેવા કુળમાં જન્મ થાય એ કે મારા હાથમાં થોડું છે કે હું અરજી કરીને આવું. કેવું બેકગ્રાઉન્ડ આપણું હોય, કોઈ ગરીબ હોય, કોઈ ગામડાના હોય, કોઈક શહેરના હોય, બરાબર, બધાના અલગ અલગ બીજા છે, ભગવાનના હાથમાં છે. પણ મદાયત્તમ તું પૌરુષમ, પરાક્રમ દેખાડવું મારા હાથમાં છે. આઈ વિલ શો માય સ્ટ્રેન્થ. એમાં તો દુર્યોધને રાજા બનાવી દીધો છે, ગામડા પોતાના સગા ભાઈનો પણ. એમાં તો કૃષ્ણ છે એને ગોતવા ગયા, અને રથ ઉપર નહોતો ત્યારે માર્યો. કાં તો પરાક્રમ દેખાડવાનો એટીટ્યુડ વાળો છે, ગમે ત્યારે પરાક્રમ દેખાડે. મિત્રો, આ એટીટ્યુડ રાખીને જીવશો ને તો તમારે આજે, ઠીક છે, આજે તો મેં કીધું એમ 45 મિનિટમાં થાય એટલી મેં વાત કરી, પણ તમારે આખી જિંદગી તમને નવી 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 વાતો મળતી રહેશે. પણ વાંચન એટલા માટે રાખવું પડે કે જેમ આપણા વાળ વૈધા હોય તો આપણે કાપવા પડે, આપણી દાઢી વધી હોય તો આપણે શેવ કરવી પડે. આપણે એક દિવસ થાય અને પછી એમ કહીએ કે આવતી દિવાળી એ નાઈશ તો ન ચાલે, આપણને કોઈ બાજુવાળા નવડાવી દે પછી પરાણ જાવ આપણે સંકલ્પ કરીએ. એટલે જેમ રોજ નાહવું પડે એમાં દિમાગને પણ રોજ થોડોક ખોરાક આપવો પડે. હું પોતે લેખક છું એટલે તમને કંઈ વાંચો કે વિચારો એમ નથી કહેતો, પણ આને ખોરાક આપવો પડે દિમાગને. પણ તમને એક વખત છે ને મગજ ઓળેલું છે ને એના વાળ ઓળેલા ન હોય ચાલે. ગાંધીજીની વાળ હતા જ નહીં તો રિઝર્વ બેંકની નોટ ઉપર જઈને બેસી ગયા છે. બ્યુટીફુલ ફોટો તો છે નહીં, તો દીપિકાનો ફોટો ન મૂકે તમે રિઝર્વ બેંકની નોટ ઉપર. પણ જેને મગજ ઓળેલું હતું ને એના ફોટાથી આપણે અબ્રાહમ લિંકને કે એવા બ્યુટીફુલ ને રૂડા રૂપાળા નથી, પણ એ ડોલરની નોટ ઉપર જઈને બેઠા છે. બરાબર, આ વિચારજો કે શિક્ષણ સંસ્થાઓમાં અબ્દુલ કલામના અને આલ્બર્ટ આઈન્સ્ટાઈનના ફોટા હશે, એનો વાળ ઓળેલો ફોટો દેખાય તો હું તમને કેડબરી તમારા સરનામે પાર્સલ કરીશ. એક ફોટો નહીં જડે આખી જિંદગીમાં વાળ ઓળેડાવો, પણ મગજ ઓળેલું હતું લોકો એની આસપાસ ફરતા ફોટો પડાવવા માટે. તો મિત્રો, હું એમ નથી કહેતો કે વાળ ન ઓળતા, ઘેર જઈને તમે કોઈને એવું કહેશો કે ભક્ત આવ્યા હતા એમને એવું કહી ગયા કે વાળ વાળ તો ઓળવા જ નહીં. હું તમને એમ કહું છું કે આપણો જે ફિઝિકલ મેકઅપ છે ને એ 5 મિનિટની ઇમ્પ્રેશન પાડશે, પણ આપણી અંદરનો જે મેન્ટલ મેકઅપ છે ને એ આખી લાઈફની ઇમ્પ્રેશન પાડશે. 5 મિનિટ પૂરી થઈ ગયા પછીની લાઈફ છે ને એ આ મેન્ટલ મેકઅપથી શરૂ થાય છે. એમાં કોઈ પણ માણસ ત્યાંથી, આજે અમિતાભ બચ્ચનનો ફિઝિકલ મેકઅપ પહેલા જેવો નથી રહ્યો, પણ મેન્ટલ મેકઅપ હજી મજબૂત છે તો 73 વર્ષે એ પૈસા કમાય છે અને એને સાંભળવા માટે ટોળું ભેગું થાય છે. આ મેન્ટલ મેકઅપ જે છે એ મજબૂત રાખશો, દુનિયાની અંદર કોઈ તાળા એવા નથી કે જે તમારાથી ખુલશે નહીં. બહુ સરસ મજાની મને ગમતી પંક્તિથી મારી વાત પૂરી કરો, બહુ આત્મવિશ્વાસથી સભર પંક્તિ છે. અને બધે પોતપોતાના જીવનમાં ક્યાંક ને ક્યાંક એવી કસોટીઓ ફેસ કરવાની, મેં કીધું એમ આવે જ છે. જગતમાં કોઈ એવો માણસ નથી આપણે હમણાં વાતથી કે જે દુઃખી ન થાય, જેને મુસીબતો ન આવે, જેને પ્રોબ્લેમ્સ ના આવ્યા હોય, કોઈ ડર્યું ન હોય, ડર પણ લાગે, બધું થાય, હતાશા. પણ સારું, આપણે શરીરના સ્નાયુઓને કસરત આપીએ ને દિલને થોડીક કસરત મળવી જોઈએ, થોડાક દુઃખો આવે ને તો દિલ મજબૂત થાય. આવું દુઃખ આવે જ નહીં કોનું થઈ જાય, થોડાક આવે જ સારું, આ સ્નાયુ કસરત થાય કે મજબૂત થાય. એટલે મિત્રો, એક સરસ પંક્તિઓથી મારી વાત પૂરી કરો. ભરોસો તો મેં કીધું એમ આપણે આપણી જાતને રાખીને, આપણે આપણી જાતને જવાબ દેવાનો છે. મુશ્કિલ મેં કોણ કિસી કો સમજો ઇસ રાજ કો લેકર અપના નામ કભી તુમ ખુદ કો આવાઝ દો બિના લડે મત હારો તુમ ખુદ કો લલકારો ખૂન બહે નસ નસ મેં હરેક બાત હો બસ મેં. આ વિચારવા જેવી વાત છે. ત્યાં લગી તમારી રગોમાં લોહી વહે છે ત્યાં લગી કંઈક ને કંઈક તો પરાક્રમ તમે કરી શકશો, ગમે ત્યાં એને ઉકેલી શકશો. એટલે આ પોઝિટિવિટીથી મિત્રો ચાલજો. આ હિન્દીની જેમ પંક્તિઓ પેલી બહુ સરસ મજાની છે ને, કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી, કુછ કિયે બિના હી જય જયકાર નહીં હોતી, અસફળતા એક ચુનૌતી હૈ ઉસે દેખો ઓર સ્વીકાર કરો, કહાં કમી રહે ગઈ સોચો ઓર સુધાર કરો. ભૂલ તો થાય
નિષ્ફળતા આવે, નિષ્ફળતાના ફાયદા એ થાય, કૂતરું પાછળ પડે ને તો આપણને ખબર પડે કે આપણે 4 ફૂટની દિવાલ ઠેકી જઈએ. કૂતરું પડે નહીં તો આપણને આપણી ક્ષમતાનો અહેસાસ જ ન થાય. એટલે કોકર પડી જાય તો સારું, એ એટલા માટે આપણે પડી જાય કે આપણી કેપેસિટી બાઉન્સ બેક થવાની કેટલી છે એ આપણને ખુદને ખબર પડે ત્યારે. અને થોડાક મિત્રો ફિલ્ટર થઈ જાય તેથી વધારે સારું. હું ઘણી વાર કહું કે આટલા બધા ગુડ મોર્નિંગ આવે ને પછી આપણી બેટરી ઉતરી જાય અડધી, એટલા ગુડ મોર્નિંગ રોજ સવારે આવે. એટલે પછી મેં તો એવો નુસ્ખો વિચાર્યો છે અને મેં થોડોક અમલમાં મૂક્યો, એમાં અડધા ફિલ્ટર થઈ ગયા કે તાત્કાલિક જરૂર છે 10,000 રૂપિયાની. આ મોર્નિંગ તો જ ગુડ થાય એમ છે, એના વગર બેટ બેટ થઈ જવાની છે આખી મોર્નિંગ. કલાકમાં મોકલા મેસેજ જ આવતા બંધ થઈ ગયા, ગુડ મોર્નિંગ બેટરી બચી ગઈ. મોર્નિંગ તમે આટલી બધી વિશ કરો છો, મોર્નિંગ ગુડ થાય ગુડ થાય, તો 10,000 આપો એટલે આપણી ગુડ જ થાય આજે સવારે. એટલે જમવામાં બધી પાર્ટી ચાલતી હોય ત્યારે બધા મિત્રો મિત્રો જ લાગે. જમવાનું આપણે જમાડીએ છીએ એટલે એ જેથી એની પાસે જમવાનું આવે ને તેથી ફિલ્ટર થઈ જાય બાકીના અડધા કેટલા સાચા મિત્રો હતા, કેટલા થાળી મિત્રો હતા, કેટલા તાળી મિત્રો હતા, કેટલા દિવાળી મિત્રો હતા વર્ષે એકવાર મળે એવા, કેટલાક પાળી મિત્રો હોય, ખાલી સિંગના પડીકા ખાવામાં વાંધો જ ન હોય પણ જમીનના પ્લોટના ભાગ પાડવાના આવે કોર્ટમાં જતા. પણ આ બધા વચ્ચે જિંદગીમાં તમને માળી મિત્રો મળે ને કે આ તમારું મહાજન છે એ માળી મિત્ર છે આ સંસ્થા. આંબો વાવે તરત ન ઉગે, ઉગે તરત તોડી જોત ખાટી કેરી નીકળે. રાહ જોવી પડે, એને સિંચવો પડે, એને સાચવવો પડે, ઘાસ નકામું ઉગે તો કાપવી પડે, અને થોડુંક જે ગુલાબના ફૂલો છે એ ઉગાડવાય પડે ક્યારી બનાવીને. આ માળી કર્મ જે કરી શકે એવા મિત્રો તમને જિંદગીમાં આ મળે એવી શુભેચ્છાઓ આપું છું આજે. અને એક પંક્તિ, મને ગમે પંક્તિ હોય, મને ખબર છે કે આમાં અડધું ભૂલાઈ જાય, તો આવી કંઈક પંક્તિઓ યાદ રહી જાય તો મેળો પાર થઈ જાય. તો એક પંક્તિથી હવે સમાપન કરું. તું રાખ ભરોસો ખુદ પર, શાને શોધે છે ફરિશ્તાઓ. આપણને આ બહુ ટેવ પડી ગઈ છે, કોક આવીને આપણું ભૂલું કરે. ફલાણાનો ભાઈ અમેરિકા છે ને કેવી વસ્તુ મોકલાવે છે ને, આપણે તો કોઈ ગયા જ નહીં અમેરિકા. પણ તો તમે જાઓ ને, તમે બીજા ભાઈઓને મદદ કરો ને જઈને અમેરિકા, એ તમારે નથી કરવી, બીજાની અપેક્ષા રાખવી છે. તું રાખ ભરોસો ખુદ પર, શાને શોધે છે ફરિશ્તાઓ. સમંદરના પંખી પાસે ક્યાં હોય છે નકશાઓ, તો એ શોધી લે છે ને પોતાના રસ્તાઓ. વાઘ ડિપ્રેશન થયો કે કબૂતરનો માળો તમે મળી લો, સાવરણીની સળી બળી ભેગી કરતો હોય, ભગાવી દો ફ્લેટમાંથી બહાર અને બારી બંધ કરી દો, કબૂતર પાછું આવીને બેસે બારી પાસે. કુદરતમાં મિત્રો પ્રયત્નનું મહત્વ છે, સફળતા નિષ્ફળતાનું મહત્વ નથી, કોન્સ્ટન્ટ એફર્ટ. માણસ છે ને વિચારશીલ પ્રાણી છે, એટલે સફળતા નિષ્ફળતામાં ડિપ્રેસ થઈ જાય છે. કોકને ઇમ્પ્રેસ કરવામાં આપણે ડિપ્રેસ થઈ જાય નહીં, એનું ધ્યાન રાખીને જીવજો, એનું નામ એજ્યુકેશન. થેન્ક યુ. રાજકોટ સુધી અવાજ આવે છે. સુપર. વોટ્સએપ જે રીતના સાહેબ વાત કરતા હતા, મેસેજીસ અને કન્ટિન્યુઅસ ફ્લો છે અમારી પાસે આજના વક્તવ્ય માટે. જયભાઈ, 49 વર્ષ પહેલા આ સંસ્થાએ સાંસ્કૃતિક કાર્યક્રમ, મેડિકલ કેમ્પ, વિદ્યાર્થી સન્માન સમારોહ જેવી ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલુ કરી હતી, અને છેલ્લા 14 વર્ષથી આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ અને બાકીની અન્ય એક્ટિવિટીઓથી અલગ કરીને શૈક્ષણિક સન્માન સમારંભ, ફક્ત જેમાં શિક્ષણ રિલેટેડ જ ઇન્ફોર્મેશનની આપ લે થતી હોય છે, અને એનું આ ચોક્કસ એક મોટામાં મોટું ઉદાહરણ કહી શકીશ કે તમે જોઈ શકશો કે નીચે અને ઉપર કોઈ પણ જગ્યા ખાલી નથી. કે ફક્ત શિક્ષણ, અહીંયા કોઈ પણ પ્રકારનું એન્ટરટેનમેન્ટ નથી હોતું, ફક્ત શિક્ષણ અને વિદ્યાર્થીઓને માટે માર્ગદર્શન અને પથદર્શક કોઈ એવા વક્તા મળી રહે, એટલે અમે ખરેખર એ બાબતમાં સફળ થયા છીએ કે જયભાઈ વસાવડા જેવા વક્તા અને આવતા વર્ષોમાં પણ એવા આનાથી સુપેરિયર વક્તા મળશે અને સમાજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા રહેશે. જયભાઈ, ખૂબ ખૂબ આભાર.